ઉદગીથ બે ડભાણમાં મહાયજ્ઞ આષાઢી સંવત અઢારસો છાસઠ ઈસવીસન અઢારસો નવથી અઢારસો દસ મહારાજ માનકૂવાથી નીકળી ભૂજ પધાર્યા ત્યાંથી ભચાઉ થઈ આધોઈ પધાર્યા અહીં રાયધણજીના દરબારમાં મહારાજ ઉતર્યા મહારાજે ઉતારો કરીને તરત જ કર્ણીબાને કહ્યું કરણીબા ભૂખ બહુ લાગી છે કર્ણીબાએ કહ્યું મહારાજ થાળ થતાં તો વાર લાગશે પણ આ દહીંને સાકર આપ જમો ત્યાં બ્રહ્મચારી થાળ તૈયાર કરી દેશે મહારાજ કર્ણીબાના ભાવનું દહીં અને સાકર જમ્યા પછી પલંગ ઉપર પોઢી ગયા મહારાજના બંને ચરણારવિંદ ખુલ્લા હતા કર્ણીબાએ તે નિહાળ્યા મહારાજના લાલ હિંગળોક જેવા કોમળ ચરણારવિંદમાં કર્ણીબાએ ઉર્ધ્વરેખા જોઈ બંને ચરણમાં સોળ ચિહ્નો જોયા મહારાજના ચરણમાં ધનુષ્યનું ચિહ્ન જોઈ તેમને લાગ્યું કે આ ચિહ્ન જોઈને જ મહારાજ સાક્ષાત ભગવાન છે એવો નિશ્ચય સહેજે મુમુક્ષુને થાય પછી બંને ચરણ ઉપર તેમણે પોતાનો હાથ ફેરવ્યો તો તેમાં તેમણે કાંટા જોયા તેમને કંપારી છૂટી ગઈ આજ અક્ષરનાથ મુમુક્ષુ જીવોના કલ્યાણ માટે કેટલું કષ્ટ સહન કરે છે કેટલો પરિશ્રમ વેઠે છે તેમનું અંતર દ્રવી ગયું તેમણે ચીપિયો લીધો ધીરે રહીને તેમણે મહારાજના બંને ચરણારવિંદમાંથી કાંટા કાઢ્યા ગણ્યા તો બરાબર અઢાર કાંટા નીકળ્યા એટલામાં મુકુંદ બ્રહ્મચારી થાળ લઈ આવ્યા મહારાજ બેઠા થયા જળથી મુખ પ્રક્ષાલન કરી પાટલા ઉપર થાળ જમવા બિરાજ્યા કર્ણીબાના ભાવ પ્રમાણે થાળ થયો હતો મહારાજ પણ પ્રેમથી જમ્યા પછી પૂજાની સામગ્રી મંગાવી પચારે મહારાજની પૂજા કરી મહારાજને વસ્ત્રો ઓઢાડ્યા રાયધણજી મહારાજને પગે લાગ્યા ત્યારે મહારાજે તેમને કહ્યું અમે હવે ગુજરાતમાં જઈએ છીએ ડભાણમાં મહારુદ્રયાગ અમારે કરવો છે સંતો આગળથી ગયા છે અને તૈયારીઓ થઈ રહી છે માટે તમારે ત્યાં આવવાનું છે મહારાજે તેમના બીજા બે ભાઈઓ જેમલજી તથા હિન્દુજીને પણ ડભાણ આવવાનું કહ્યું અને ચોથા ભાઈની વિધવા કરણીબાને પણ કહ્યું કે તમારે ચારેયે ડભાણ આવવું ડભાણની લીલા હું તમને અહીં બતાવીશ આ સાંભળીને જેમલજીની પુત્રીએ કહ્યું મહારાજ મારે પણ કાકીની સાથે ડભાણ આવવું છે આપની દિવ્ય લીલાના દર્શન કરવા છે તે સાંભળી જેમલજીએ તેને સમજાવતા કહ્યું બેટા ત્યાં તમારે ન અવાય તમારે તો આણું આવવાનું છે એટલે ઘેર જ રહેવું જોઈએ પણ તેણે હઠ લીધી એટલે મહારાજે તેને સમજાવતા કહ્યું જુઓ તમે બંને કાકી ભત્રીજી અહીં જ રહો ડભાણમાં અમે જે જે લીલા કરીશું તેના દર્શન તમને અહીં બેઠા થશે આ સાંભળીને તેને શાંતિ થઈ કરણીબા પણ મહારાજની આજ્ઞા અનુસાર ભત્રીજીને રાજી કરવા ઘેર રહ્યા મહારાજની સાથે રાયધણજી જેમલજી અને હિન્દુજી ડભાણ જવા નીકળી ગયા માળિયા થઈને મહારાજ ખાખરેચી પધાર્યા ત્યાં તળાવમાં ઘોડાને પાણી પાયું પછી ત્યાંથી નીકળી વાટાવદર થઈને મહારાજ હળવદ પધાર્યા અહીં મહારાજ તથા તેમની સાથે આવેલા રાયધણજી અને તેમના ભાઈઓ મૂળજી બ્રહ્મચારી વગેરે તળાવને કાંઠે બેઠા એટલામાં ગામમાં ખબર પડી કે મહારાજ પધાર્યા છે ગામના લોકો બધા ભેગા થઈ ગયા અને સામયું લઈને મહારાજને તેડવા તળાવને કાંઠે સૌ ગયા મહારાજ તેમને જોઈને રાજી થયા તેમણે કહ્યું મહારાજ ગામમાં પધારવું જોશે અમે બધી તૈયારી કરી દીધી છે તરત જ મહારાજ ઘોડે બિરાજ્યા વાજતે ગાજતે મહારાજ હળવદ ગામમાં પધાર્યા ઈશ્વર દવેને ત્યાં મહારાજે ઉતારો કર્યો મહારાજ હળવદથી તરત જ નીકળી જવાના છે તે જાણી હળવદના હરિભક્તો કોઈ પેંડા તો કોઈ બરફી કે કોઈ સુખડી સાકર વગેરે લાવ્યા મહારાજને કહ્યું મહારાજ આપે અમારી વસ્તુ અંગીકાર કરવી પડશે મહારાજ તેમનો ભાવ જોઈ પ્રથમ પોતે તેમની સાથે આવેલા દરબારોને જમાડ્યા છતાં માલ તો ઘણો વધ્યો મહારાજે સૌને કહ્યું તમે કેટલું બધું લાવ્યા છો તે હજુ ખૂટતું જ નથી ત્યારે તેમણે હાથ જોડીને કહ્યું મહારાજ હળવદના માણસો જમવે જબરા તેમના લાડુ પણ જબરા એટલે તેમના મન પણ જબરા હોય ઓછું તો તેમની નજરમાં જ ન આવે માટે હવે તો જેટલો માલ વધ્યો છે તે આપ જમી જાઓ આપ જમો એ લીલાના અમે દર્શન કરીએ એ જ અમારી પ્રસાદી આ સાંભળી મહારાજ હસ્યા તેમણે કહ્યું ભલે તમારી એવી ઈચ્છા છે તો અમે બધું જ જમી જઈશું એમ કહી મહારાજ પેંડા બરફી સુખડી સાકર બધું મળીને લગભગ એક મણ જેટલી સામગ્રી જમી ગયા હરિભક્તોને ખૂબ આનંદ થયો તે સમયે ત્યાં શિવશંકર જાની પણ હતા તેમણે પછી હાથ જોડીને મહારાજને કહ્યું મહારાજ હું ઉતાવળમાં આપને જમાડવા સારું કાંઈ લાવી શક્યો નથી તો આપ મારે ત્યાં જમવા ન પધારો મહારાજે તરત જ કહ્યું ભલે તમે તૈયારી કરો અમે હમણાં જ આવીએ છીએ આ સાંભળી ત્યાં આવેલા સૌ ભક્તોને આશ્ચર્ય થયું તેમની અંતરની વાત જાણી મહારાજે ત્યાં વાત કરી કે દુર્વાસા મુનિને ગોપીઓના થાળ જમવાનું કઠણ ન પડ્યું તો અમને કેમ કઠણ પડે સૌને લાગ્યું કે પરોક્ષની વાતમાં પ્રતીતિ આવે પણ પ્રત્યક્ષમાં શંકા થાય ગોપીઓને પણ આશ્ચર્ય થયું હતું પરંતુ દુર્વાસાએ તેમને કહ્યું અમે તો સર્વાત્મા બ્રહ્મ તેમને જમાડ્યા છે અને અમે તો સદા ઉપવાસી જ છીએ મહારાજ શિવશંકર જાનીને ત્યાં પધાર્યા સાથે દરબારો પણ આવ્યા પણ તેમને હવે જમવાની શ્રદ્ધા ન હતી પરંતુ મહારાજ તો ત્યાં પણ તેમણે તૈયાર કરેલો થાળ જમ્યા જમીને મહારાજ ત્યાંથી નીકળી સીધા ધ્રાંગધ્રા થઈને મેથાણ પધાર્યા અહીં પૂજાભાઈ ઝાલાના દરબારમાં મહારાજે ઉતારો કર્યો મહારાજ પધાર્યા છે તે સમાચાર ગામમાં મળ્યા એટલે સૌ હરિભક્તો પૂજાભાઈના દરબારમાં આવવા લાગ્યા મહારાજે સૌને કહ્યું અમારે ડભાણમાં મહા મોટો વિષ્ણુયાગ કરવો છે સંતોના મંડળો આવશે સૌના એક સામટા દર્શન થશે સૌએ હાથ જોડી કહ્યું મહારાજ આપની આજ્ઞા છે તો અમે જરૂર આવીશું અત્યારે વરસાદ પડે તો ખડામાં નુકસાન થાય બીજે દિવસે પણ હરિભક્તો આવ્યા મહારાજની વાતો સાંભળતા હતા એવામાં એકાએક મહારાજે સૌને પૂછ્યું આ ટાણે વરસાદ થાય તો તમારા ખળામાં પડેલ અનાજને નુકસાન થાય કે નહીં ત્યારે તેમણે કહ્યું હા મહારાજ જો વરસાદ ઘણો થાય તો અનાજ તણાઈ જાય પણ આ તો શિયાળો છે અત્યારે વરસાદ ક્યાંથી હોય તે સાંભળી મહારાજે આકાશ સામું જોયું આકાશ સ્વચ્છ હતું છતાં મહારાજે ત્યાં બેઠેલા સૌ હરિભક્તોને કહ્યું તમે સૌ ઉઠો અને ખળામાં પડેલા અનાજને ઢાંકીને પછી અહીં આવો તે સાંભળી સૌને આશ્ચર્ય થયું પણ મહારાજની આજ્ઞા હતી એટલે તેઓ બધા ખાડામાં ગયા અને ઉપર ઉપરથી ઢાંકીને પાછા આવ્યા તેમને પાછા આવેલા જોઈ મહારાજે ફરી કહ્યું ખડા જો ઉપર ઉપરથી ઢાંક્યા હોય તો ફરી જાઓ અને બરોબર ઢાંકીને આવો આ સાંભળી કેટલાક ગયા અને કેટલાકને થયું કે આ શિયાળામાં વરસાદ ક્યાંથી હોય વળી આકાશ પણ ચોખ્ખું છે એમ વિચારી ત્યાં જ બેસી રહ્યા થોડી વાર થઈ અને આકાશમાં વાદળ ચડી આવ્યા મુશળધાર વરસાદ પડ્યો જેના ખડા બરોબર ઢાંકેલા હતા તે બધા અકબંધ રહ્યા જેના ખડા ઉપર ઉપરથી ઢાંકેલા હતા તેના ખળામાંનું અનાજ આ વરસાદથી તણાઈ ગયું મહારાજે તો હરિભક્તોની રક્ષા કરવા આગળથી કહ્યું હતું પરંતુ જેમને મહારાજના વચનમાં વિશ્વાસ ન આવ્યો તેમને દુઃખ આવ્યું જીવને ક્યાં ગરજ છે બીજે દિવસે મહારાજ પૂજાભાઈ તથા તેમની સાથેના હરિભક્તોને લઈને એક હરિભક્તને ત્યાં જમવા પધારતા હતા એક ડોશી તે વખતે છાણા થાપતી હતી તેને જોઈ મહારાજે તેને કહ્યું ડોશીમાં એક વાર સ્વામિનારાયણ બોલો તો કલ્યાણ થઈ જશે એટલે ડોશીએ કહ્યું હા જો નામ લીધું હોય તો કલ્યાણ તો થાય ત્યારે લ્યોને એકવાર નામ લ્યો મહારાજે ફરી કહ્યું પણ ડોશીએ તો તેનું જ ચાલુ રાખ્યું કે નામ લેવાય તો કલ્યાણ થાય તે સાંભળી પૂજાભાઈએ તેને કહ્યું અભાગણી આ મહારાજ તારું કલ્યાણ કરવા પધાર્યા છે માટે એકવાર સ્વામિનારાયણનું નામ લઈ લે કામ પાકી જશે તે સાંભળી ડોશીએ છાણા થાપતા જ કહ્યું બાપુ તમે ખરું કહો છો નામ લીધું હોય તો કલ્યાણ થઈ જાય આ સાંભળી મહારાજ હસ્યા તેમણે કહ્યું જીવને ક્યાં ગરજ છે ગરજ તો ભગવાનને અને તેમના સાધુને છે જીવોના કલ્યાણ કરવા રાન રાન અને પાન પાન થઈને તે ભમે છે એટલું કહીને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા મેથાણના સપૂતો મહારાજને અર્પણ પૂજાભાઈના ભાવથી મહારાજ મેથાણમાં પાંચ દિવસ રહ્યા અહીં વિપ્ર આત્મારામ તેમના બે પુત્રો ગોવિંદરામ અને દેવરામ અને વિપ્ર ગોવર્ધન તથા તેમના પુત્રો ભગવાનજી ડોસાભાઈ ભવાની શંકર હીરાભાઈ તથા ફૂલજીભાઈ આ બધા મહારાજ પધાર્યા ત્યારથી તેમની સેવામાં ખડે પગે હતા તેમની સેવાથી મહારાજ પ્રસન્ન થયા અને ભવાની શંકર ઉપર દ્રષ્ટિ કરીને મહારાજે કહ્યું ગોવર્ધન આ ભૂમિ તો મુક્તોની છે અહીંના અજા પટેલ અમારો કાગળ વાંચીને પરમહંસ થઈને કચ્છમાં અમારી પાસે આવી ગયા હતા તમારો આ ભવાની શંકર પણ એવો જ સંસ્કારી છે તેને અમને સોંપી દો તરત જ ગોવર્ધનભાઈએ કહ્યું મહારાજ સોંપ્યો આજથી જ ભવાની શંકર તમારી સેવામાં મહારાજ તેનો સ્વાર્પણનો ભાવ અને મહિમાએ સહિત ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા આને અમે બ્રહ્મચારી કરીશું વળી આ ગામના હરજી પટેલના પુત્ર પિતામબર પણ સાધુ થયા હતા તેમનું નામ પિત્બરાનંદ રાખ્યું હતું તેના પુત્ર પણ સાધુ થયા અને તેમનું નામ પ્રજ્ઞાનંદ સ્વામી રાખ્યું હતું મહારાજે તેમને નિત્યાનંદ સ્વામીના મંડળમાં મૂક્યા હતા વળી કેશવજી પટેલ પણ સાધુ થયા હતા તેમનું નામ સૂર્યપ્રકાશાનંદ હતું જ્યારથી અજા પટેલ સાધુ થઈ ગયા ત્યારથી મેથાણ ગામ ઉપર મહારાજની દ્રષ્ટિ પડી ગઈ હતી તેથી એક પછી એક મુક્તો મહારાજની સેવામાં આવતા હતા ભગુભાઈ તથા કૃષ્ણજી પણ મહારાજની સેવામાં જોડાઈ ગયા અને મહારાજે તેમના નામ સ્વયં પ્રકાશાનંદ તથા અનંતાનંદ રાખ્યા પટેલ જીવાભાઈ હરખાભાઈ માધવજીભાઈ તથા કમાભાઈ પણ મહારાજ પાસે પહોંચી ગયા હતા મહારાજે તેમને દીક્ષા આપી તેમના નામો અનુક્રમે ચૈતન્યાનંદ પરમ ચૈતન્યાનંદ અને સ્વરૂપાનંદ રાખ્યા હતા મેથાણના હરિભક્તોને મહારાજનો જોગ ઓછો કારણ મહારાજ ત્યાં જાજુ પધારતા નહીં પરંતુ જ્યારે પધારતા ત્યારે એક બે મહિના રહેતા તેઓ બધા પણ જ્યાં મહારાજ બિરાજતા હોય ત્યાં દર્શન સમાગમ અને સેવા માટે પહોંચી જતા આથી હરિભક્તોને બળ મળતું ત્યાંના જીવા પટેલ જે રામગ્રીમાં રહેતા તે પણ સાધુ થઈ ગયા હતા તેમનું નામ નરનારાયણાનંદ સ્વામી રાખ્યું હતું તેમજ તેમના બે પુત્રો સાધુ થયા હતા તે યોગાનંદ સ્વામી તથા કૃષ્ણાનંદ સ્વામી તરીકે ઓળખાતા મેથાણના પટેલ કૃષ્ણજી અમરાજી તથા બીજા કૃષ્ણજીએ પણ દીક્ષા લઈ લીધી હતી અને તેમના નામો શુદ્ધ ધર્માનંદ પદ્મનાભાનંદ તથા નિયમાનંદ હતા સત્સંગની સેવામાં મેથાણનો ફાળો અજોડ હતો ડભાણના યજ્ઞની પૂર્વ તૈયારી પછી ત્યાંથી નીકળી દદુકા થઈને મચ્છિયા પધાર્યા અહીં દાજીભાઈ દરબારના દરબારમાં મહારાજ ઉતર્યા મૂળજી બ્રહ્મચારી તરત જ મહારાજ માટેના થાળની વ્યવસ્થામાં પડી ગયા નાહી નિત્ય કર્મથી પરવારી મહારાજ માટે તેમણે થાળ તૈયાર કરી દીધો પછી મહારાજ જમ્યા અન્ય હરિભક્તોને પણ જમાડ્યા સાંજે ત્યાંથી નીકળી મહારાજ જેતલપુર પધાર્યા મહારાજ જેતલપુરમાં યજ્ઞ કર્યા પછી ફરી દસ મહિને પાછા પધાર્યા એટલે હરિભક્તોનો હર્ષ માતો ન હતો સૌ મહારાજ પાસે આવી ગયા ગંગામાએ થાળ તૈયાર કરી દીધો મહારાજ થાળ જમ્યા સાથેના હરિભક્તોને પણ જમાડ્યા પછી ડભાણના યજ્ઞની વાત કરી સૌને યજ્ઞમાં આવવાની આજ્ઞા કરી કેટલાકને અગાઉથી આવવા સૂચના કરી પછી બોલ્યા અમારે સવારે અહીંથી નીકળી મહેન્દાબાદ જવું છે તે સાંભળી હરિભક્તોએ આગ્રહ કર્યો મહારાજે કહ્યું આ વખતે આગ્રહ હોય નહીં કામ મોટું આદર્યું છે એટલે તૈયારી પણ મોટી કરવી પડે માટે જવું જ પડે સૌ જાણતા હતા કે મહારાજના નિર્ણયને ફેરવી શકાય તેવું ન હતું તેથી અત્યારે જે સુખ મળે તે લઈ લેવા સૌએ નિર્ધાર કરી લીધો મહારાજે તેમને યજ્ઞ સંબંધી વાત કરી સેવાની વાત કરી મહારાજની વાત સાંભળી સૌના અંતરમાં ઉત્સાહ વ્યાપી ગયો બીજે દિવસે સવારે મહારાજ ત્યાંથી નીકળી મહેમદાવાદ પધાર્યા અહીં વિપ્ર દુર્લભરામને ઘેર ઉતારો કર્યો વિપ્રે હરિભક્તો સંતોને જમાડ્યા મહારાજ ત્યાં એક દિવસ રોકાઈને ત્યાંથી નીકળી સીધા ડભાણ પધાર્યા મહારાજ ડભાણ પધાર્યા યજ્ઞની તૈયારી માટે ત્યાં આવેલા મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી અને અન્ય સંતો હરિભક્તો મહારાજ પાસે તરત જ આવી ગયા મહારાજે કરવા ધારેલ મહારુદ્રયાગની તૈયારી માટે માનવ બુદ્ધિ અને શક્તિ ઓછા પડે તેમ હતા જેતલપુરના યજ્ઞમાં જે સામગ્રીઓના ગંજ ખડકાયા હતા તેથી વિશેષ સામગ્રીની અહીં જરૂર હતી વિશેષ તૈયારીઓ પણ કરવાની હતી વળી અસુરોના ઉપદ્રવ સામે રક્ષણની પણ જોગવાઈ કરવાની હતી તેમણે સૌએ કેટકેટલી અને કેવી તૈયારીઓ કરી છે તે મહારાજે સમજી લીધું કેટલું બાકી છે અને શું શું કરવાનું છે તે પણ જાણી લીધું સીધા સામગ્રી ક્યાંથી મંગાવવા તે કામ કોને સોંપવું તે સૂચના આપી યજ્ઞના રક્ષણ માટે અને યજ્ઞમાં આવનારા હરિભક્તોના રક્ષણ કાજે મહારાજે તેમને કહ્યું વૈરાગીઓનું જોર ઘણું છે જેતલપુરના યજ્ઞ પછી આપણા પ્રત્યે ઈર્ષ્યા વેરઝેર વધ્યા છે વળી અમે તેના અધ્યક્ષને કાગળ લખીને આમંત્રણ પણ આપ્યું છે એટલે તે બધા આવશે યજ્ઞના દર્શન કરવા નહીં પણ યજ્ઞમાં વિઘ્ન નાખવા માટે વડતાલ બામરોળી શેલડી સંજાયા વગેરે ગામોમાંથી હથિયારબંધ માણસોને બોલાવજો અમો પણ અહીંથી હાથરોલી અને ઘોડાસર જવાના છીએ ત્યાંથી પણ માણસો લાવશું તે સિવાય આપણા કાઠી ભક્તો પણ આવશે પણ ખબરદારી પૂરેપૂરી રાખવાની છે મહારાજ બોલીએ જ જતા હતા સંતો હરિભક્તો સાંભળતા હતા આવા મહાન યજ્ઞ માટે મહારાજ કેવું મહાન આયોજન કરી રહ્યા હતા તેનો ખ્યાલ સૌને આવી ગયો તેમને લાગ્યું કે તેમને તો આ યજ્ઞમાં કેવળ સેવા જ કરવાની છે બાકી આયોજન વ્યવસ્થા સિદ્ધિ વગેરે મહારાજના સંકલ્પ પ્રમાણે થયા જ કરશે મહારાજે તેમને કહ્યું અમે હાથરોલી ઘોડાસર થઈને દસ બાર દિવસ પછી આવીશું તે દરમિયાન તમે પણ તૈયારીઓ પૂરી કરી લેજો એટલું કહીને મહારાજ ત્યાંથી મુકુંદ બ્રહ્મચારીને લઈને ચાલ્યા કચ્છમાંથી પોતાની સાથે આવેલા રાયધણજી તથા અન્ય ભક્તોને ત્યાં સેવામાં રાખી દીધા બાપો રસ્તામાં ચાલ્યા આવે છે મહારાજ ઘોડાસરને માર્ગે ઉતાવળા ચાલ્યા મુકુંદ બ્રહ્મચારી મહારાજની સાથે ચાલી શક્યા નહીં એટલે મહારાજે તેમને કહ્યું તમે ધીરે ધીરે આવો અમે જઈએ છીએ મહારાજ ઘોડાસર પહોંચી ગયા ત્યાંના રાજા ઝાલમસિંહને ખબર હતી કે મહારાજ પધારવાના છે પરંતુ તેમણે મહારાજને અગાઉ જોયેલા નહીં તેથી મહારાજને દાસ સમજી તેમણે તેમને પૂછ્યું બાપો આવ્યા ત્યારે મહારાજે કહ્યું બાપો રસ્તામાં ચાલ્યા આવે છે એટલે જાલમસિંહે ફરી પૂછ્યું મને ઓળખાણ તો પાડો કે બાપો કેવા છે ત્યારે મહારાજે હસીને કહ્યું બાપો અમારા જેવા છે એમ કહી જાલમસિંહને પ્રસાદી આપી જાલમસિંહ તે જમ્યા અને પછી ઘોડા ઉપર સવાર થઈને બાપાને લેવા સામે ગયા જાલમસિંહ હાથરોલીને માર્ગે પડ્યા ત્યાં તેમને સામેથી મુકુંદ વરણી દેખાયા તે તરત જ ઘોડા ઉપરથી ઉતરી ગયા અને વરણીને પગે લાગ્યા પછી હાથ જોડી બોલ્યા આગળ જે આવ્યા તેણે ખરું કહ્યું કે બાપો પાછળ આવે છે હું તો તમારી રાહ જોઈ રહ્યો છું બ્રહ્મચારી આ સાંભળી મૂંઝાયા તેમણે પૂછ્યું કયા બાપાની રાહ જુઓ છો ત્યારે દરબારે કહ્યું કેમ આપની જ તો વળી આપના વગર બીજો કયો બાપો જગમાં છે આપ પધાર્યા તે અમને શાંતિ થઈ ગઈ બ્રહ્મચારીને થયું કે મહારાજે દરબારને ભેખડે ભરાવી દીધા લાગે છે તેમણે તરત જ કહ્યું દરબાર બાપો તો આગળ પહોંચી ગયા તે જ છે હું તો એમનો સેવક છું આ સાંભળી ઝાલમસિંહ ચમક્યા તેમને યાદ આવ્યું મહારાજે કહ્યું હતું ને કે બાપો અમારા જેવા જ છે ભગવાન જેવા તો એક ભગવાન જ હોય તેમણે તરત જ ઘોડા ઉપર ચડી ઘોડો દોડાવ્યો ઘોડાસરથી મહારાજ હાથરોલીને માર્ગે જઈ રહ્યા હતા જાલમસિંહે મહારાજને જતા જોયા અને ઘોડાનું ચોકડું ખેંચ્યું ઘોડો પૂરપાટ દોડવા લાગ્યો દોડતા ઘોડાનો અવાજ સાંભળી મહારાજ એક કોરે ખસી ગયા એટલામાં જાલમસિંહ ઘોડા ઉપરથી ઉતરીને મહારાજને પગે લાગ્યા મહારાજને કહ્યું મહારાજ આપ જ બાપો હતા તો મને કહ્યું કેમ નહીં અમે કહે બાપો ન ઓળખાય એ તો બીજાની સાખે ઓળખાય મહારાજે હસતા હસતા કહ્યું દરબારને ગમ પડી ભગવાનને ઓળખવા એ સહેલું ન હતું આજ તો ભગવાને દયા કરી એટલે ઓળખાયા તેમણે મહારાજને કહ્યું મહારાજ આપ આ ઘોડા ઉપર બિરાજો તે સાંભળી મહારાજે કહ્યું ઘોડા ઉપરથી પડી જવાની બીક લાગે છે જાલમસિંહે કહ્યું મહારાજ હું ઘોડાની સરક પકડીને ઘોડાને દોરીશ માટે આપ બેસો મહારાજ દરબારનો ભાવ જોઈ ઘોડા ઉપર બિરાજ્યા દરબાર ઘોડાને દોરતા આગળ ચાલ્યા થોડી વારે હાથરોલી પહોંચી ગયા હાથરોલીમાં હરિભક્તોના સંઘ મહારાજ અહીં ભગુ ખાંટને ઘેર ઉતર્યા મહારાજ ડભાણથી નીકળ્યા ત્યારે ત્યાં કહેતા ગયા હતા કે સંત મંડળ તથા હરિભક્તોના જે જે મંડળો આવે તેને હાથરોલી અથવા ઘોડાસર મોકલજો મહારાજની તે આજ્ઞા પ્રમાણે અહીં મહાનુભાવાનંદ સ્વામીનું મંડળ આવ્યું પછી સોરઠનો સંઘ આવ્યો તેમાં પીપલાણાના નરસિંહ મહેતા તથા લાડકીબાઈ પણ હતા મઢડાના જેઠા મેર આવ્યા આખા પંચાળા ધોરાજી માણાવદર ગણોદ વગેરે ગામના હરિભક્તો પણ હતા વળી જાળિયા ઉપલેટા ફણેણી જેતપુર માંગરોળ ગોંડળ પાડાસણ ખાંભા સરદાર વડાળી કાંકરિયાળી વગેરે ગામના બાઈભાઈના સંઘો પણ ત્યાં આવ્યા રોહી શાળાના લક્ષ્મીરામ પણ આવ્યા આમ ડભાણના યજ્ઞ ઉપર આવેલા સંઘો મહારાજની આજ્ઞાથી અહીં આવી ગયા મહારાજ ભગુ ખાંટના ફળિયામાં સભા કરતા સંતો હરિભક્તોને જોઈ રાજી થતા મહારાજના દર્શન કરી સંતો હરિભક્તોને પણ આનંદ થઈ ગયો હતો હાથરોલી ગામ નાનું અને સંઘ મોટો આવી ગયો સંતો ગામમાં ભિક્ષા માગી લેતા ભિક્ષામાં આવેલ અન્નમાં પાણી નાખી તેને શુદ્ધ કરી તેના ગોળાવાળીને જમતા અર્ધરાત સુધી મહારાજની જ્ઞાન વાતો સાંભળી ગામની બહાર આમલીઓના વૃક્ષ નીચે સંતો સુઈ રહેતા સંતોના ત્યાગ અને વૈરાગ્યની ખુમારી જોઈ મહારાજ પણ એ વૈરાગ્યને વિશેષ ઓપ ચઢાવતા એક પ્રહર રાત્રિ બાકી હોય ત્યારે મશાલ લઈ સંતો પાસે જતા સૂતા સંતોને જગાડતા તેમના અંતરમાં જે જે સંકલ્પો થતા હોય તે ઉપર વાતો કરતા તપ એ સંતોનું આભૂષણ છે આ દેહ તો મિથ્યા છે તેનું દમન કરી જે અમને પ્રસન્ન કરવા તપ કરે છે તેના ઉપર અમે ઘણા જ રાજી થઈએ છીએ શ્રીહરિની તપ સંબંધી આવી આકરી વાત સાંભળી એક સંતને તપનો વેગ લાગી ગયો દેહને ભોગનું સાધન ન માનવું ત્રણ ચાર દિવસ પછી શ્રીહરિ સૌ સંતો સાથે હાથરોલીથી બાર મુવાડે જમવા જતા હતા ત્યાં તેમણે રસ્તામાં એક સાધુને એકલા બેઠેલા જોયા તે સાધુએ જે રીતે આસન લગાવ્યું હતું અને એકાગ્રતા સાધી હતી તે જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા પછી તે સાધુને જગાડ્યા અને પૂછ્યું સાધુ રામ અહીં શું કરો છો ત્યારે તેમણે હાથ જોડીને કહ્યું મહારાજ આપને તપ પસંદ છે એટલે તપ કરું છું છેલ્લા ત્રણ ચાર દિવસથી અન્ન કે પાણી કાંઈ જ લીધા નથી આ સાંભળી શ્રીહરિએ તેમને કહ્યું તપ કરો છો તે સારી વાત છે દેહને મિથ્યા સમજી દેહનું દમન કરો છો તે પણ સારું છે પરંતુ આ કળિયુગમાં અતિશય તપ ન કરવું દેહ એ મોક્ષનું સાધન છે માટે દેહને જાળવવું પણ ખરું પરંતુ તેને ભોગનું સાધન ન માનવું આટલું સમજી વિચારીને તપ કરશો તો તમે ઘણું તપ કર્યું ગણાશે શ્રીહરિ બાર મુવાડે જમીને પાછા હાથરોલી સંત મંડળ સાથે આવી ગયા એટલામાં સુરતનો સંઘ ત્યાં આવી પહોંચ્યો શ્રીહરિના દર્શનથી તેમને અપાર શાંતિ થઈ શ્રીહરિ પણ તેમને જોઈ પ્રસન્ન થયા સૌએ દંડવત કર્યા શ્રીહરિના ચરણનો સ્પર્શ કર્યો પછી સૌ બેઠા એટલે શ્રીહરિએ તેમને પૂછ્યું તમે અહીં ક્યાંથી આવ્યા એટલે તેમણે કહ્યું મહારાજ અમે ડભાણ પહોંચ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે આપ અત્રે બિરાજો છો અમને કહ્યું કે મહારાજ અહીં ત્રણ ચાર દિવસમાં પધારશે તો સૌ અહીં રહો પરંતુ અમને ધીરજ રહી નહીં એટલે અમે અહીં આવી ગયા તેમનો ભાવ જોઈ મહારાજ અત્યંત પ્રસન્ન થયા પછી જાલમસિંહે કહ્યું મહારાજ હવે ઘોડાસર પધારો અને આપની સેવા ભક્તિ કરવાના અમારા મનોરથો પૂરા કરો આપને માટે આ પાલખી પણ અમે લાવ્યા છીએ મહારાજે તરત જ ઘોડાસર જવા સૌને તૈયાર થવા કહ્યું જાલમસિંહના માતુશ્રી રામભક્ત હતા પરંતુ જેતલપુરના યજ્ઞમાં મહારાજનો પ્રતાપ જોઈને ઘોડાસરના અંબાબાઈને સત્સંગ થયો તેમણે જાલમસિંહની માતાને મહારાજના મહિમાની પ્રતાપની વાતો કરી અને નખ શીખ મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું આ વાત સાંભળી જાલમસિંહના માતુશ્રીને મહારાજ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો તે જ રાત્રે તેમને સ્વપ્નમાં રામચંદ્રજી ભગવાને દર્શન દીધા અને કહ્યું આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે તેમનો સંબંધ કરશો તો આત્યંતિક કલ્યાણ થઈ જશે એટલું કહ્યું અને તરત જ તેને શ્રીહરિના દર્શન થયા અંબાબાઈએ શ્રીહરિના સ્વરૂપનું વર્ણન કર્યું હતું તેવા સાક્ષાત શ્રીહરિ તેમને દેખાયા ત્યારથી તેમને શ્રીના દર્શનની રઢ લાગી હતી પોતાના પુત્ર ઝાલમસિંહને તેથી જ તેમણે શ્રીહરિને તેડવા માટે મોકલ્યા હતા ઘોડાસરમાં મહારાજ સંઘ સહિત ઘોડાસર જવા પધાર્યા પોતે પાલખીમાં બિરાજ્યા ઝાલમસિંહે પોતે પાલખી ઉપાડી મહારાજે તેમને ના કહી ત્યારે તેમણે કહ્યું મહારાજ ભોયનો અવતાર આવ્યો હશે ત્યારે પાલખીઓ ઉપાડી હશે ને ત્યારે આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો આ સેવાથી અમારું કલ્યાણ થઈ જશે મહારાજ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થયા મહારાજ સંઘ સહિત ઘોડાસર પહોંચ્યા આખા ગામમાં ફર્યા સૌને દર્શન દીધા અને પછી જાલમસિંહ દરબારને ત્યાં ઉતારે પધાર્યા મહારાજ સભામાં બિરાજ્યા એટલે સુરતના સંઘના હરિભક્તો મહારાજની પૂજા કરવા ઊભા થયા કેસર મિશ્રિત ચંદનથી મહારાજની પૂજા કરી પછી રૂપિયા અઢારસોની કિંમતનું મંડિલ મહારાજના મસ્તકે બાંધ્યું વેઢ વીંટીઓ કડા સાંકળા બાજુબંધો ઇત્યાદિ આભૂષણો ધરાવ્યા કિંમતી વસ્ત્રો પણ ધરાવ્યા એ રીતે દસ હજારની કિંમતના આભૂષણો વસ્ત્રો મહારાજને ધરાવ્યા જાલમસિંહ તો ભેટની આ વસ્તુઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અનેક પ્રકારની સુરતી મીઠાઈની માટલીઓ પણ તેઓ લાવ્યા હતા દરબાર આ બધું જોઈ વિચારવા લાગ્યા કે ઠેઠ સુરતથી આ સંઘ અહીં આવ્યો આવી સેવા કરી તેમને મહારાજનો કેવો મહિમા હશે બપોરે સંઘ જમાડ્યો મહારાજે જાતે પીરસ્યું જાલમસિંહના માતુશ્રીને મહારાજે સ્વપ્નમાં જેવા દર્શન દીધા હતા તેવા તેમણે પ્રત્યક્ષ જોયા એટલે તેમને પણ મહારાજના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો પછી મહારાજે દરબારને બોલાવીને કહ્યું દરબાર અમારે ડભાણમાં મહામોટો વિષ્ણુયાગ કરવો છે પરંતુ તેમાં કેટલાક અસુરો ઉપદ્રવ કરવા ધારે છે તો યજ્ઞના રક્ષણ કાજે તમારા માણસો લઈને આવો તો યજ્ઞ નિર્વિઘ્ને પાર પડે જાલમસિંહ શ્રીહરિની આ આજ્ઞા સાંભળી ખુશ થયા તેમનું ખમીર ઉછોડ્યું પોતાના ઈષ્ટદેવના કાર્યમાં વિઘ્ન નાખનારને ઝેર કરી નાખવાના તેમને સંકલ્પો થવા લાગ્યા તેમણે તરત જ કહ્યું મહારાજ મારી પાસે એક લાખ કામઠીઓ છે તેમના ધનુષ્યમાંથી છૂટેલું બાણ અચૂક નિશાન પાડે એવા એ છે તે સાંભળી મહારાજ હસ્યા તેમણે કહ્યું આપણે એટલા બધા કામઠીઓની જરૂર નથી ફક્ત હજાર પંદરસો લઈને આવજો અમારી સાથે કચ્છના શૂરવીર ક્ષત્રિય રાયધણજી અને તેના ભાઈઓ છે ઝાલાવાડના ઝાલા ક્ષત્રિયો છે મેથાણના પૂજાભાઈ છે સળકીના દયાળજી પગી છે હાથરોલીના ભગુ ખાંટ છે ડાંગરવાના અગ્રાજી છે આ બધાએ ખોખરામાં વૈરાગીઓને પોતાની તાકાતનો અનુભવ કરાવી દીધો છે એટલું કહીને મહારાજ અટક્યા જાલમસિંહ આ સાંભળી રહ્યા હતા ત્યાં મહારાજ આગળ બોલ્યા જાલમસિંહ ખોખરાના જંગ પછી માયાએ ફરી ફૂંફાડો મારવાનું નક્કી કર્યું છે વળી અમે પણ એ ભેખના સરદારને કાગળ લખી ડભાણ આવવા આમંત્રણ આપ્યું છે એટલે તેમની સરભરા કરવાની તકેદારી પણ પૂરેપૂરી રાખી છે બ્રહ્માનંદ સ્વામીને કહી દીધું છે કે બામણોલી અને વરતાલથી કોળીઓ તેડાવજો અને કાઠિયાવાડમાંથી કાઠીઓને તેડાવજો તે બધા ડભાણમાં આવી જ ગયા હશે મહારાજે રચેલા વ્યૂહની વ્યવસ્થા સાંભળી જાલમસિંહ આભા બની ગયા તેને લાગ્યું કે અહિંસક યજ્ઞોના પ્રસ્થાપન માટે આતતાઈઓની હિંસા મહારાજને અનિવાર્ય લાગી છે તેમણે તરત જ પોતાના સરદારને કહી દીધું પંદરસો કામઠીઓ તૈયાર થઈને ડભાણ જવા ચાલી જ નીકળે મહારાજ તેમની ભક્તિ જોઈ પ્રસન્ન થયા જાલમસિંહના આગ્રહથી મહારાજ પાલખીમાં બિરાજ્યા ગામના લોકો પણ સૌ મહારાજને તથા સંત મંડળને વળાવવા માટે સાથે નીકળ્યા પાદરે આવ્યા એટલે મહારાજ પાલખીમાંથી ઉતરી ગયા પરંતુ એટલામાં તો સામેથી સંઘ આવતો દેખાયો મહારાજ ડભાણમાં ડભાણમાં દેશ દેશના હરિભક્તો આવી ગયા હતા ગઢડાથી કિશોર વયના ઉત્તમકુમાર દાદા ખાચર પોતાની બહેનો સાથે આવ્યા હતા જીવા ખાચર મૂળુ ખાચર નાગમાલો ઘેલા ધાધલ વગેરે પણ આવી ગયા હતા વળીકોટડા વાંકિયા ભડલી ગુંદાળા ઝીંજાવદર ખંભાળા કારિયાણી સારંગપુર ખાંભડા નાગડકા કુંડળ બોટાદ બગડના હરિભક્તો પણ આવી ગયા હતા એ ઉપરાંત ગઢાળી પીપળી તેમજ જમનાવડ ધોલેરા કરમડ ભેંસજાળ રોજકા જસકા વાગડ વગેરે ગામોના ક્ષત્રિય હરિભક્તો પણ આવ્યા હતા ખોખરામાં બાવાઓ સાથે થયેલા યુદ્ધની સ્મૃતિ તેમને તાજી હતી વળી આ પ્રસંગે એવા કોઈ બનાવ બને તો પોતાના ઉપાસ્ય પ્રભુના કાર્યમાં માથા મૂકવા તત્પર થયેલા આ રાજપૂતોના શસ્ત્રો તેમના મુખ ઉપર ઓપતા ભક્તિના તેજની જેમ ચમકતા હતા આ બધો માનવ મહેરામણ મહારાજના દર્શને ઘોડાસર ગયો મહારાજે સંઘને આવતો જોયો સંઘે મહારાજ અને તેમની સાથેના સંઘને ઘોડાસરના પાદરમાં જોયા સૌના અંતરમાં આનંદનો સમુદ્ર હિલોળા લેવા માંડ્યો રંગબેરંગી સાફાઓમાં શોભતા શૂરવીર રાજપૂતો રાંગમાં કાઠિયાવાળી ઘોડીઓ રમાડતા તેની રેવાળ ચાલથી ઊંચા નીચા થતાં તેમના ઉઘાડા શસ્ત્રો સૂર્યના પ્રકાશમાં ચમકતા જાણે ભરતીએ ચડેલા સમુદ્રની જેમ શોભતા હતા મહારાજના સ્વાગત માટે વાગતા ઢોલ ત્રાંસા અને ભેરીના સૂરો જયઘોષણા સમુદ્રના ઘૂઘવાટની જેમ ચારેય દિશાએ પ્રસરી ગયા હતા મહારાજ કાઠી ભક્તોને જોઈ રાજી થયા કાઠીઓની ભક્તિથી તેમના સુરાતનથી તેમના પ્રેમથી મહારાજ તેમના ઉપર અત્યંત પ્રસન્ન હતા સૌએ મહારાજને દંડવત કર્યા મહારાજ પણ ઘોડી ઉપરથી ઉતર્યા કોઈને ભેટ્યા કોઈના ઉપર દ્રષ્ટિ કરી કોઈને માથે બે હાથ મૂક્યા એમ પોતાના ભાવથી ભક્તોને તરબોળ કરી દીધા એક વિશાળ વૃક્ષની નીચે મહારાજ પધાર્યા પોતાને માટે બનાવેલ ઉચ્ચ આસન ઉપર બિરાજ્યા અને સહજાનંદ સ્વામીની સ્વામીનારાયણ ભગવાનની જય ઘોષણા થઈ એટલામાં અમદાવાદનો સંઘ ઓછવિયા મંડળી સાથે કીર્તન કરતો કરતો આવ્યો દામોદર નથુ ભટ્ટ લાલદાસ ગોરા વગેરે આવ્યા હીરા ભક્ત મોહનલાલ ગોવિંદરામ વજેરામ હરજીવન હિંમતરામ પણ આવ્યા કુબેરસિંહ પણ આવ્યા જેતલપુરથી ગંગામાં સંઘ લઈને આવ્યા અસલાલી વેલાલ મછિયાવ વડોદરા વગેરે શહેરોના સંઘ પણ આવ્યા સૌને મહારાજના દર્શનની લગ્ની હતી મહારાજના ચરણ સ્પર્શ કરવાની ઝંખના હતી પોતે લાવેલ ભાવભરી ભેટો મહારાજને ધરવાની ઈચ્છા હતી મહારાજના દર્શન થયા કોઈને દૂરથી કોઈને નજીકથી પણ આ દર્શન માત્રથી સૌ રસ્તાનો થાક ભૂલી ગયા ભૂખ અને તૃષાની ઉર્મિઓથી રહિત થઈ ગયા જાણે મહારાજના દિવ્ય સ્વરૂપમાં ખોવાઈ ગયા હોય તેમ સૌ ચિત્રવત બની ગયા દાદા ખાચર મહારાજની પૂજા કરે છે આ બધા સંઘમાંથી મહારાજે કિશોર વયના દાદા ખાચરને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યા દાદા ખાચર પણ મહારાજની પૂજા કરવાની સામગ્રી સાથે જ લાવ્યા હતા મહારાજના ચરણ તેમણે ધોયા ચંદન કુમકુમ અને અક્ષતથી ચરણારવિંદની વિંદની પૂજા કરી પરંતુ પૂજાની સામગ્રીમાં ફૂલના હારની ખામી હતી તે સંકલ્પ દાદા ખાચરને થયો અને ત્યાં એક માળી ફૂલની છાપ લઈને આવ્યો દાદા ખાચરે તેની પાસેથી ફૂલના હાર લીધા ગજરા લીધા મહારાજને ફૂલના હાર પહેરાવ્યા ગજરા મહારાજના હાથે બાંધ્યા મહારાજ તેમની ભક્તિ જોઈ પ્રસન્ન થયા માળી પણ રાજી થઈ ગયો કે ખરે ટાણે તેના ફૂલહાર અને ગજરા મહારાજની સેવામાં કામમાં આવી ગયા દાદા ખાચરે તેને એક સોના મહોર આપી માળી આ ભેટ જોઈ ગદગદ થઈ ગયો દાદા ખાચરે કહ્યું ભાઈ તારા હાર અને ગજરાનું તો અત્યારે કોઈ મૂલ્ય થઈ શકે તેમ નથી આ તો અલ્પ ભેટ આપી છે પછી મહારાજના ચરણમાં હેમના તોડા પહેરાવ્યા મોતીની માળાઓ કંઠમાં પહેરાવી કિશોર વયના આ ભક્તરાજની મહારાજ પ્રત્યેની ભક્તિ જોઈ સૌ દિગ્મૂટ બની ગયા હરિભક્તો મહારાજની પૂજા કરે છે જીવાખાચર તથા સોમલા ખાચર સુરા ખાચર વગેરેએ પણ મહારાજનું પૂજન કર્યું અને ભેટો ધરી કોઈકે કનકના ભેડ ધરાવ્યા તો કોઈકે બીજા આભૂષણો ધરાવ્યા માત્રા ધાધલ નાજા જોગિયા ખાચર હમીર ખાચર અમૂલાબા અમરબાઈ વગેરેએ પણ મહારાજનું પૂજન કર્યું ભેટો ધરી વસતા ખાચરે મહારાજને સોનાની ઊતરી આપી લાડુબાએ સોનાનું કંદોરો આપ્યો મહારાજે તરત જ તે પોતાની કેડ ઉપર પહેરી લીધો રાજબા તથા મોટીબાએ હેમના કળાની જોડ આપી અન્ય સર્વ કાઠીઓએ મહારાજને મૂલ્યવાન રેંટો ધરાવ્યો મીણબાઈએ કંઠમાં પહેરવાનું સુવર્ણનો બંધ આપ્યો કિંમતી શેલું આપ્યું કાશીદાસે બે કુંડળ ધરાવ્યા અમદાવાદના સંઘે કિંમતી વસ્ત્રાભૂષણો ધરાવ્યા મછીયાવના દાજીભાઈએ મોહનમાળા આપી વડોદરાના હરિભક્તોએ સુવર્ણના અને ચાંદીના વાસણો આપ્યા કચ્છી તથા ઝાલાવાડના ભક્તોએ સોના મોહરો મૂકી રાય ધણજીએ ચાંદીની છડી આપી મેથાણના પૂજાભાઈએ સુવર્ણની બોરમાળા આપી આમ ભેટોના ગંજ ખડકાતા ગયા સુવર્ણના અલંકારો સુવર્ણ અને ચાંદીના વાસણો કિંમતી વસ્ત્રો સોના મહોરો આ બધું મહારાજની બાજુમાં પાર્ષદો મૂકતા ગયા છતાં અહીં કોઈની દ્રષ્ટિ એ તરફ ન હતી સૌ મહારાજ તરફ જ એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા મહારાજ પ્રત્યેના હરિભક્તોના ભક્તિભાવના દર્શન સૌ કરી રહ્યા હતા અલૈયા ખાચરે મહારાજને કેસરીઓ રોજો ઘોડો ભેટ આપ્યો સુરતના ભાઈચંદ શેઠે ઘોડા ઉપર રાખવાનું સુવર્ણ જડિત પલાણ આપ્યું ભિખારી દાસે ડુગડુગી આપી ગોવિંદભાઈએ તાવી આપી લક્ષ્મીબાઈએ સૂર્યમુખી આપી દાદાભાઈએ ઘોડા માટે કલગી આપી મોતી શાહે કિનખાબનો સાજ ઘોડા માટે આપ્યો કૃષ્ણદાસે અને જીભાઈએ સોના રૂપાની ડુંમચીઓ આપી અંબારાપે ચોકડું આપ્યું નારાયણભાઈએ મોવડ આપ્યો અને પુરુષોત્તમે ઘોડાના પગે પહેરાવવા ચાંદીના ઝાંજર આપ્યા મહારાજ માટે તો સૌ ભેટ લાવ્યા પરંતુ મહારાજના સંબંધે અશ્વનું પણ પૂજન થયું એને પણ સોના રૂપાની ભેટો મળી હજુ તો ઘણા હરિભક્તો બાકી હતા મહારાજે પૂછ્યું શું ડભાણથી આખો સંઘ આવ્યો છે ત્યારે સૌએ કહ્યું હા મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ તો કહ્યું કે આપ એક બે દિવસમાં પધારશો પરંતુ અમારી ધીરજ ન રહી શ્રદ્ધાની આ પરાકાષ્ઠા હતી પોતાના ઇષ્ટદેવના દર્શન માટે નાના મોટા દરેકને લાગતું કે જો મોડું થશે તો અકળાઈ જવાશે હજુ ભક્તોના સંઘ આવી જતા હતા મહારાજ પણ જાણે નિરાંત કરીને બેઠા હતા સુરતના જાદવજીભાઈએ મહારાજની પૂજા કરી અને સુવર્ણનું માદળીયું આપ્યું ગંગાદાસે મોતીની માળા આપી લક્ષ્મીચંદ અને લલ્લુભાઈએ સુવર્ણની પહોંચીઓ આપી રૂપચંદે ઉતરી આપી ભવાની દાસે અને તાપીદાસે હેમના ગુચ્છ આપ્યા પિત્બરે જપમાળા આપી ઘેલાભાઈએ કંદોરો આપ્યો નરોત્તમ દાસે રૂપાની ચાખડીઓ આપી નરસિંહે અબદાગીરી આપી ઓધવજીએ ચામર આપ્યું મોરારજીએ હેમની મોહરો આપી જગુભાઈએ જરિયાની કિનાર આપી નવતમલાલે મુગટ આપ્યો મહારાજ તો જોઈ રહ્યા હતા હરિભક્તો આવી જ જાય છે અને પૂજન કરી ભેટ મૂકતા જાય છે પછી મહારાજે કહ્યું હવે બીજા ભક્તો ડભાણમાં પૂજન કરજો એમ કહી ઉઠ્યા મહારાજ તો સકળ કળામાં પ્રવીણ છે અલૈયા ખાચર શણગારેલો રોજો ઘોડો મહારાજ માટે લાવ્યા હતા તે જોઈ જાલમસિંહે કહ્યું જે ખરેખરા ઘોડા ખેલવી જાણતા હોય તેમને જ આ ઘોડા ઉપર બેસારાય મહારાજને ન બેસારાય ઘોડો જાતવંત છે પાડી દે તેવો છે અલયા ખાચર આ સાંભળી હસ્યા તેણે કહ્યું બાપુ તમે મહારાજને શું જાણો છો એ તો સકળ કળામાં પ્રવીણ છે જાતવંત ઘોડાનું પણ પાણી ઉતારી નાખે એવા એ કુશળ અસવાર છે પરંતુ મનુષ્ય ચરિત્ર કરે ત્યારે એમ પણ કહે કે ઘોડો પાડી દેશે જાલમસિંહને મહારાજના શબ્દો યાદ આવ્યા અલૈયા ખાચરે કહ્યું બાપુ મહારાજને તમે ઓળખતા નથી અનંત કોટી બ્રહ્માંડોને પોતાના પગના અંગૂઠા વતી ઠેલી દે એવી તેમની અલૌકિક સામર્થ્ય છે પરંતુ મનુષ્ય ભાવ બતાવે ત્યારે તો ડાહ્યાની પણ મતી ભમી જાય જાલમસિંહને મહારાજનો પ્રથમ પરિચય હતો ડભાણમાં થતા યજ્ઞની રક્ષા માટે મહારાજે તેમની પાસે માણસો માગ્યા ત્યારે તેને પાનો ચડી ગયો હતો કે કેની હિંમત છે હું ને મારા કામથી ભેગા હોય અને યજ્ઞમાં કોઈ વિઘ્ન નાખે પણ અલૈયાના શબ્દથી તેમની શાન ઠેકાણે આવી ગઈ તેમને લાગ્યું કે મહારાજ તો તેમની ભ્રુકુટીના ભંગથી બ્રહ્માંડો ડોલાવે તેવા સમર્થ છે પણ સેવાની યાચના કરે છે તે તો અંતરમાં ભક્તિનો ભાવ જગાડવા માટે કરે છે તે કાંઈ બોલ્યા નહીં રોજો રામના બાણની ગતિએ ઉપડે છે મહારાજે રોજા ઘોડા ઉપર સવારી કરી કુબેરસિંહ છડીદારે છડી પોકારી મહારાજે અશ્વ ઉપરથી જ સૌના ઉપર અમૃત દ્રષ્ટિ કરી જાણે અનંત જન્મના પાપ આ દ્રષ્ટિ માત્રથી ધોવાઈ ગયા હોય એવો કૃતકૃત્યતાનો ભાવ સૌ અંતરમાં અનુભવવા લાગ્યા મહારાજે રોજાના પેટમાં પેંગડું માર્યું અને રોજો ઉછળ્યો ખમ્મા ખમ્મા મારા નાથ સૌના અંતરમાંથી શબ્દો નીકળી પડ્યા અને રામના ધનુષ્યમાંથી છૂટેલા બાણની ગતિએ રોજો ઉપડ્યો સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા એક ક્ષણમાં તો જાણે વીજળી ઝબૂકીને અદ્રશ્ય થઈ ગઈ હોય તેમ રોજો ક્ષિતિજની બહાર પહોંચી ગયો સૌ જોઈ રહ્યા ભગુજી તથા બીજા કાઠીઓને થયું કે મહારાજની પાછળ ઘોડા દોડાવીએ પણ એવો વિચાર કરે છે ત્યાં તો જાણે આકાશમાંથી તારો ખરતો હોય તેમ રોજો દેખાયો કેસરી સિંહની ડણક સાંભળી જેમ હરણિયા ત્રાસીને દોડતા હોય તેમ રોજો શ્વાસભેર દોડતો હતો મહારાજનું આખું શરીર તેની ગરદન ઉપર હતું સૌ જોઈ રહ્યા એટલામાં તો મહારાજ પાસે આવી ગયા રોજાને ત્યાં મેદાનમાં કુંડાળે નાખ્યો એક બે અને ત્રણ કુંડાળે ફેરવ્યો અને રોજાના નસકોરા શ્વાસથી ફૂલવા લાગ્યા જાલમસિંહ આ જોઈ દિગ્મૂ બની ગયા મહારાજે રોજાને થંભાવ્યો અને છલાંગ મારીને નીચે ઉતરી ગયા ભગુજીએ તરત જ રોજાની સરક પકડી લીધી એ વખતે સુરતના નાગરદાસ આવ્યા તે સુંદર છત્ર લાવ્યા હતા મહારાજને તેણે પ્રાર્થના કરી મહારાજ આ અશ્વ ઉપર આપ ફરી બિરાજો આપના શિર ઉપર આ છત્ર ધરીને એ અલૌકિક શોભાના દર્શન કરવા છે મહારાજ રોજા ઘોડા ઉપર ફરી બિરાજ્યા ભગુજીએ મહારાજના શિર ઉપર છત્ર ધર્યું રોજા ઘોડા ઉપર છત્ર સહિત શોભતી મહારાજની દિવ્યમૂર્તિ સૌના અંતરમાં અંકિત થઈ ગઈ કેવું આશ્ચર્ય મહારાજની સાથે સૌએ રોજા ઘોડાનું ધ્યાન કર્યું છત્રનું પણ ધ્યાન કર્યું અને ભગુજીનું પણ ધ્યાન કર્યું મહારાજના સંબંધે બધું જ દિવ્ય બધું જ નિર્ગુણ મહારાજના રોજા ઘોડાને જોઈને કાઠીઓના ઘોડા પણ થનગની રહ્યા મહારાજે સૌને કહ્યું ચાલો હવે ડભાણ મહારાજના અશ્વની આસપાસ કાઠીઓના ઘોડા વીંટળાઈ વળ્યા સૌને ભાવ હતો મહારાજના દર્શનનો અને સાથે સાથે મહારાજ સૌના રક્ષણહાર હોવા છતાં તેમનું રક્ષણ કરવાનો આ ભાવનામાં ભક્તિ હતી મહારાજ કાઠી ભક્તો તથા સંઘ સાથે ઘોડાસરથી નીકળ્યા સાબદા થયેલા આટલા બધા ઘોડાની ખરીથી ઉડતી ડમરી આકાશે ચડી તેમની એક સામટી હાવળથી જાણે આકાશમાં મેઘના ગડગડાટ થતા હોય તેવું લાગ્યું મહારાજ કુણા ગામે પહોંચ્યા અહીંના હરિભક્ત વસતાભાઈએ મહારાજની પૂજા કરી ભેટ ધરી મહારાજે તેને ડભાણ આવવાનું કહ્યું અને ત્યાંથી સાબદા થયા મહારાજ ડભાણ પધાર્યા સાથે સંઘ મોટો હતો ડભાણમાં પણ બીજા અનેક સંઘો આવી ગયા હતા નિશાન ડંકા વાગવા લાગ્યા ભેરીના સૂરો ગાજવા લાગ્યા ઢોલીઓના ત્રંબાળુ ઢોલ ધ્રિબાંગ ધ્રિબાંગ ગગડવા લાગ્યા સૌ પુષ્પહાર ફૂલ કંકુ અક્ષત સુવર્ણ પુષ્પો વગેરે લઈને મહારાજને વધાવવા તૈયાર થઈ ગયા હતા બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પણ તેમના શિષ્ય મંડળ સાથે મહારાજના સત્કાર માટે તૈયાર હતા મહારાજ પધાર્યા મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ હાર પહેરાવ્યા બીજા સંતોએ પુષ્પોથી વધાવ્યા હરિભક્તોએ દૂરથી કંકુ અક્ષત ફૂલ વગેરે ચડાવ્યા કેટલાક ભાવિક ભક્તોએ સોના રૂપાના ફૂલોથી મહારાજને વધાવ્યા મહારાજે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીના હાથ પકડ્યા બંને સંતોએ મહારાજના ચરણાર વિંદનો સ્પર્શ કરી ચરણરજ માથે ચડાવી ધીરે ધીરે મહારાજ તેમની સાથે ચાલવા લાગ્યા ઉત્સવિયા કીર્તન ઉત્સવ કરતા આગળ ચાલતા હતા બીજા અનેક વાજિંત્રો પણ વાગતા હતા મહારાજના દર્શન હરિભક્તો કરતા હતા મહારાજ હરિભક્તોના દર્શન કરતા હતા કેટલાક સામે દ્રષ્ટિ માંડીને જોતા હતા તો કેટલાકને ફક્ત સ્મિતથી જ મળ્યાનું સુખ આપી દેતા હતા મહારાજનો ઉતારો રઘુનાથ પટેલના વિશાળ મકાનમાં રાખ્યો હતો મહારાજ ત્યાં પધાર્યા અન્ય કાઠી દરબારો માટે પણ યોગ્ય ઉતારાની વ્યવસ્થા કરી હતી હરિભક્તો માટે ગામની બહાર તંબુઓ રાવટીઓ વગેરે તૈયાર કર્યા હતા યજ્ઞ માટેની સામગ્રી કેવી રીતે આવી મહારાજે ઉતારે પહોંચી બ્રહ્માનંદ સ્વામીને યજ્ઞ માટેના સામાન અંગે શું વ્યવસ્થા કરી છે તે પૂછ્યું બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ અણિયાળીના પૂજા શેઠ ગાડા લઈને સામાન લેવા ખંભાત ગયા હતા ખંભાતની ભાગોળે આટલા બધા ગાડા આવેલા જોઈ એક શેઠે તેમને પૂછ્યું આ આટલા બધા ગાડા કોણ લાવ્યું છે અને અહીંથી શું માલ વહોરવાનું છે એટલે પૂજા શેઠે કહ્યું અમારા સ્વામિનારાયણ ભગવાન ડભાણમાં મહા મોટો મહારુદ્ર કરાવવાના છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં ત્યાં હરિભક્તો આવશે એટલે યજ્ઞ માટે અને હરિભક્તોને ભોજન જમાડવા માટે અમે અહીં માલ સામાન ખરીદવા આવ્યા છીએ તે સાંભળી શેઠે પૂછ્યું સ્વામિનારાયણના તો સાધુઓ પણ ઘણા છે તે પણ બધા ત્યાં આવશે ને એટલે પૂજા શેઠે કહ્યું જેને જેને સ્વામિનારાયણ ભગવાન પત્ર લખીને બોલાવશે તેટલા આવશે બીજા સંતો આજ્ઞા વિના નહીં આવે શેઠ આ સાંભળી રાજી થયા તેમણે કહ્યું ચાલો મારી વખારે હું તમને યજ્ઞ માટેનો તમામ માલ આપીશ એટલે પૂજા શેઠ તેમની સાથે ગામ બહાર તેમની વખાર હતી ત્યાં ગયા ગાડા પણ બધા ત્યાં બોલાવ્યા અહીં શેઠે ઘી ગોળ લોટ દાળ ચોખા તેલ તથા બીજી અન્ય વસ્તુઓ જોખી આપી પચાસ ગાડા ભરાઈ ગયા પછી પૂજા શેઠે કહ્યું શેઠ તમારો આંકડો આપો એટલે શેઠે કહ્યું તમે આ શું બોલ્યા સ્વામિનારાયણનું નામ તો જગજાહેર છે આ લોકના મોટા શેઠિયાની શાખે અમે માલ ધીરીએ છીએ તો સ્વામિનારાયણ તો ભગવાન છે આજે માલ આપીને અમે રોકડી કિંમત લઈ લઈએ એમાં અમારી આબરું નહીં વળી અત્યારે રાત પડી ગઈ છે રાત્રે નાણાંની લેવડ દેવડ થાય નહીં માટે તમારે ઉતાવળ હોય તો સવારે આવજો પૂજા શેઠે ગાડા બધા ભાગોળે લાવી ત્યાં છોડાવ્યા બીજે દિવસે સવારે પૂજા શેઠ એ શેઠની વખારે જવા નીકળ્યા જ્યાંથી માલ ગાડામાં ભર્યો હતો ત્યાં ગયા તો ત્યાં કોઈ વખાર જ ન દેઠી આજુબાજુ તપાસ કરી ગામમાં જઈ વેપારીઓને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું અહીં તો ભાઈ ગામ બહાર કોઈ વેપારીની વખાર નથી તમે ભૂલા પડ્યા લાગો છો પૂજા શેઠ મનમાં સમજી ગયા કે મહારાજ શેઠ બનીને આવ્યા હતા તેઓ સામાનના ગાડા અહીં લાવ્યા મહારાજ આ સાંભળી હસ્યા પછી સ્વામીને કહ્યું તમારી ભક્તિ જોઈને ભગવાને તમારું કામ કર્યું એટલે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું એ કામ કરનાર ભગવાન બીજા અને આ પૂછનાર ભગવાન બીજા એટલે મહારાજે કહ્યું સ્વામી ભગવાન તો એક જ છે ને હા પણ માંડવીમાં બે ભગવાન થયા હતા તે વાત ખરી મહારાજ માર્મિક હાસ્ય કરતા બોલ્યા બ્રહ્માનંદ સ્વામીએ તરત જ કહ્યું પણ ત્યારે હું તો તમને જ ભગવાન માનતો હતો તો હવે અત્યારે પણ એમ જ માનું ને મહારાજે કહ્યું બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે મહારાજ સીધું કહેતા નથી યજ્ઞનો પ્રારંભ આ યજ્ઞ માટે મહારાજે ભારતભરમાંથી વિદ્વાનોને બોલાવ્યા હતા વેદજ્ઞોને પણ બોલાવ્યા હતા તેઓ સૌ અહીં આવી ગયા ગામની પશ્ચિમ દિશામાં અઢાર વીઘાની જમીન આંતરી મોટો યજ્ઞ મંડપ તૈયાર કરાવ્યો હતો આ મંડપમાં નિષ્કોળાનંદ સ્વામીએ ઉત્તર તથા દક્ષિણ દિશામાં બે મોટા સિંહાસનો મહારાજ માટે બનાવ્યા હતા બંને સિંહાસન વચ્ચે બે ખેતર જેટલી જગ્યાનું અંતર રાખ્યું હતું મહારાજ આ વ્યવસ્થા જોઈ બહુ પ્રસન્ન થયા યજ્ઞકુંડ પણ બ્રાહ્મણોએ તૈયાર કરી દીધો હતો ગામથી પૂર્વ દિશામાં જ્યાં હાલ તળાવ છે ત્યાં ભોજનશાળા બનાવી હતી હજારોની સંખ્યામાં ભૂદેવો આવ્યા હતા એટલે તે પ્રમાણે તેમને સૌને જમાડવાની વ્યવસ્થા ત્યાં કરી દીધી હતી મયારામ ભટ્ટ આવી શક્યા ન હતા તેથી અમદાવાદના નાગર બાપુભાઈને યજ્ઞના ખર્ચનું હિસાબી કામ મહારાજની આજ્ઞા પ્રમાણે સોંપી દીધું હતું નારદીપુરના નાનાભાઈને યજ્ઞ સંબંધી તમામ દેખરેખનું કામ સોંપ્યું મુખ્ય યજમાન તેમને બનાવ્યા ડભાણ ગામનાનું અને દેશ દેશાંતરના ભક્તોના અનેક સંઘો મોટી સંખ્યામાં આવ્યા હતા મહારાજે અગાઉથી જ બ્રહ્માનંદ સ્વામી તથા અન્ય સંતો હરિભક્તોને આવનારા તમામ સંઘના ઉતારાની તેમના ભોજનની તેમની રક્ષાની વ્યવસ્થા કરવાનું સોંપી દીધું હતું પોતાની સાથે પણ ઘોડાસરથી પંદરસો કામઠીઓ લાવ્યા હતા તે ઉપરાંત કાઠી ભક્તો પણ હતા તંબુઓ અને રાવટીઓની આજુબાજુ આ રક્ષકો ગોઠવાઈ ગયા હતા યજ્ઞના મુખ્ય યજમાનો યજ્ઞમાં મુખ્ય યજમાનો ડભાણના વિષ્ણુદાસ તથા રઘુનાથદાસ તેમજ બોચાસણના કાશીદાસ હતા ઉમરેઠના રૂપરામ ઠાકર પીપળાવના પ્રભાશંકર વસોના વાલા ધ્રુવ વગેરે બ્રાહ્મણોને પણ આ કાર્યની જવાબદારી સોંપી હતી શ્રી હરિની સેવામાં મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ નરભયરામ હરિકૃષ્ણ વગેરે બ્રાહ્મણો હતા સિંહને મહારાજે પોતાના અંગરક્ષક તરીકે સાથે જ રાખ્યા હતા મહારાજની આ કૃપાથી તેમને મહારાજ પ્રત્યે અધિક ભાવ થયો તે તો જાણતા હતા કે જે સૌના રક્ષક છે તેને અન્યના રક્ષણની શી અપેક્ષા હોય છતાં મહારાજે તેમનો ભાવ વિશેષ વૃદ્ધિ પામે તે માટે તેમને આ સેવા સોંપી હતી તેઓ પણ આ ભાવ જાણી ગયા હતા સાકરબા દત્તા તથા શિવુબહેન વગેરે પણ શ્રીહરિની સેવામાં રહ્યા હતા યજ્ઞના પ્રારંભના મંગળ મુહૂર્ત પ્રસંગે મહારાજ સુરતના હરિભક્તોએ આણેલા કિંમતી વસ્ત્રાભૂષણ ધારણ કરી પધાર્યા મંડપમાં પધારી મુખ્ય વેદી જોઈ તેની આજુબાજુ બીજી નવ વેદીઓ કરેલી હતી તે પણ જોઈ બ્રાહ્મણોએ દરેક વેદીની પૂજા કુમકુમ અક્ષત પુષ્પ વગેરેથી કરી હતી શ્રીનગરના વિપ્રવર્ય પ્રાણ ગોવિંદ બ્રહ્માના સ્થાને હતા ઋગ્વેદના જ્ઞાતા ઉમરેઠવાસી હરિશર્મા હોતા થયા શ્રીનગરના હેમંતરામ ઉદ્ગાતા થયા યજુર્વેદ જાણનારા હળવદના શિવશંકર યાજ્ઞિક અધ્વર્યું થયા યજ્ઞનો પ્રારંભ વેદ મંત્રોચ્ચારથી શ્રીજી મહારાજની હાજરીમાં થયો યજ્ઞના વિશાળ મંડપમાં બનાવેલી યજ્ઞવેદીઓ તેમાં ઘી તથા જવ તલ વગેરે ધાન્યો હોમાતા સ્વાહ સ્વાહસ્વાહના ઉચ્ચારણો યજ્ઞ પ્રસંગે પધારેલા હજારો મહેમાનો ભોજનશાળામાં જમતા હજારો બ્રાહ્મણો અને તેમને પીરસતા વિપ્રોના ઉદ્ગારો દિયતામ દિયતામ આપોઆપો અને આગ્રહ કરીને કહેતા ભુજ્યતામ ભુજ્યતામ જમો જમો આ પ્રકારના દિવ્ય ઉદ્ઘોષથી અદ્ભુત મંગળ પ્રસંગનો પ્રારંભ થયો આ જોઈને લોકોને થયું કે આવો યજ્ઞ કરવો હોય તો મોટા ભૂપતિની પણ સમૃદ્ધિ ઓછી પડે બ્રાહ્મણોના વેદમંત્રો અને જમનારા બ્રાહ્મણોના ઉદ્ઘોષ સાંભળી મહારાજ ખૂબ જ પ્રસન્ન હતા ડભાણપુરમાં પોષ મહિનાના પ્રારંભમાં આ રીતે મહારુદ્રની ભવ્ય શરૂઆત થઈ વામમાર્ગી બ્રાહ્મણો રસોડામાં હતા તેમને જમવાનો આનંદ હતો વળી યજ્ઞમાં વિઘ્ન નાખવાના સંકલ્પોથી પણ તેઓ આનંદ અનુભવતા હતા તેમને ગમે તે પ્રકારે સ્વામી નારાયણનો પરાભવ કરવો હતો તેમના કાર્યમાં વિઘ્ન નાખી તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવી હતી પરંતુ તેઓ જાણતા ન હતા કે તેઓ આભની સાથે બાથ ભીડી રહ્યા હતા શ્રીહરિની દ્રષ્ટિ બહાર કાંઈ જ ન હતું રોજ ભક્તો આવતા આજુબાજુના ગામડાના લોકો પણ આવતા તેઓ ચોખાના ગંજ ખડકેલા જોતા દાળની અનેક કોઠીઓ ભરેલી જોતા ચૂરમાના લાડુઓના મોટા ગંજના ગંજ દેખતા ચાર પૈડાની લાકડાની ગાડીઓમાં આ લાડુ ભરી ભરી જુવાન બ્રાહ્મણો બંને પંક્તિની વચ્ચે ગાડી લઈને ફરતા અને મોદક પ્રિય બ્રાહ્મણોને પીરસે જ જતા ના કહે તો પણ પીરસતા બ્રાહ્મણ પણ દેહ ખોટું કરીને આ મિષ્ટ ભોજન પ્રેમથી જમી લેતા ભોજન તેમને પ્રિય હતું પરંતુ ભોજનના આપનારા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે તેમને દ્વેષ હતો તેથી આવા નિર્ગુણ પ્રસાદીમય ભોજનની તેમના અંતરમાં કાંઈ અસર થતી નહીં શ્રીહરિ અશ્વ ઉપર બિરાજી પાર્ષદોની સાથે જમતા ભૂદેવોને નિરખવા આવતા પાકશાળાની વ્યવસ્થા ઉપર પણ ધ્યાન રાખતા પાકશાળામાં ભોજન તૈયાર કરતા બ્રાહ્મણોની હિલચાલ ઉપર પણ ધ્યાન રાખતા આટલી બધી સામગ્રી મોકલે છે કોણ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા યજ્ઞનો ઉદ્ઘોષ પણ જબરો થયો બ્રાહ્મણો પણ રોજના બ્રહ્મ ભોજનથી તૃપ્ત થતા જેમ જેમ દિવસો જવા લાગ્યા તેમ તેમ બ્રાહ્મણો પણ ભોજન જમી જમીને થાકવા લાગ્યા નિત્ય હજારોની સંખ્યામાં બ્રાહ્મણો જમે ભોજન માટેની સામગ્રીઓના ગંજના ગંજ રોજ ખડકાય રોજ ગાડાઓની કતાર ડભાણને માર્ગે ચાલતી રહે આ જોઈને લોકોને આશ્ચર્ય થતું આટલી બધી સામગ્રી આવે છે ક્યાંથી આ બધા ઘીના કુડલા મોકલે છે કોણ સૌ વિમાસણમાં તો પડતા પરંતુ કેટલાક ભોજન પ્રિય બ્રાહ્મણો એ માથાકૂટમાં પડતા નહીં કેટલાક એવી માથાકૂટ કરીને સ્વામી નારાયણને જાદુગરા કહેતા અને વળી કેટલાક કહેતા કે નારાયણ તો માયાવી પુરુષ છે ઘટોત્કચની માયાની જેમ દિવસે ઉપજાવે છે અને રાત્રે લય કરી દે છે પરંતુ ભક્ત હૃદયના મુમુક્ષુઓ સિવાય બીજાને તેમનું આ પરમેશ્વરી ઐશ્વર્ય જોઈને પણ તેમના પ્રત્યે ભગવાનપણાનો ભાવ ન થયો આ યજ્ઞમાં ભાવિકો આવ્યા હતા ભક્તો પણ આવ્યા હતા દ્વેષીઓ પણ આવ્યા હતા અને ચોરો પણ આવ્યા હતા પરંતુ મહારાજે હરિભક્તોના ઉતારાની આજુબાજુ સજ્જડ ચોકી પહેરો ગોઠવી દીધો હતો તેથી કોઈની યુક્તિ કામ આવતી ન હતી પરંતુ કેટલાક ચોરોએ ચકોર દ્રષ્ટિથી જોયું તો પહેરો ફક્ત હરિભક્તોના ઉતારાની આજુબાજુ જ હતો ઘોડશાળમાં જ્યાં કાઠીઓના પાણીદાર ઘોડાઓ બાંધ્યા હતા ત્યાં ચોકી પહેરો ન હતો ફક્ત ઘોડાઓને ચંદી કે પાવરો આપવો હોય કે પાણી પાવું હોય ત્યારે જ ત્યાં કાઠી રાજવીઓના સેવકો આવતા આથી ઘોડશાળ ઉપર ધાડ પાડવાની ચોરોની વૃત્તિ તીવ્ર બની ગઈ વડતાલનું જોબન પગી ઘોડા ચોરવા આવે છે વરતાલના જોબન પગી અને તેના અઢાર સાગરીતોને મહારાજનો રોજો ઘોડો ઉપાડવાની ઘણા સમયથી ઈચ્છા હતી વરતાલમાં જોબને પ્રયત્ન કર્યો હતો પણ ત્યાં તે ન ફાવ્યો આજે ખરો લાગ આવ્યો છે એવું તેને લાગ્યું તેથી તેણે તેના સાગરીતોને સંકેત કર્યો કે મધ્યરાત્રિએ ઘોડશાળ ઉપર ધાડ પાડવી સૌ તે પ્રમાણે તૈયાર થઈ ગયા તે રાત્રે યજ્ઞનો અને ભોજનનો કાર્યક્રમ પૂરો થયો અને સૌ હરિભક્તો પોતાને ઉતારે ગયા સંતો પણ વૃક્ષ નીચે તેમના ઉતારે આવી ભજન કરવા લાગ્યા ધીરે ધીરે રાત્રિનું ઘાટું અંધારું પૃથ્વી ઉપર પથરાઈ ગયું સર્વત્ર નીરવતા છાઈ રહી ફક્ત ચોકી પહેરામાં ગોઠવાયેલા કામઠીઓ તથા કાઠી અસવારોના ઘોડાના ડાબલાના અવાજ જાગો જાગો ખબરદાર ખબરદાર એવા શબ્દો સંભળાતા હતા લોકોને નિદ્રાનું સંપૂર્ણ ધારણ વળી ગયું હતું તે વખતે જોબન અને તેના સાથીઓ ઘોડશાળમાં આવ્યા તેમના હાથમાં ઉઘાડી તલવારો હતી જેથી ખીલેથી ઘોડાઓને છોડવાની માથાકૂટ કરવી ન પડે તલવારથી જ દોરડા કાપી નાખવા આવા સંકેતો કહી હોંશભેર તેઓ ઘોડશાળમાં પ્રવેશ્યા પણ આ શું ત્યાં પ્રકાશ હતો કાઠીના દરેક ઘોડા પાસે ભગવાન સ્વામિનારાયણ સુંદર જરિયાની વસ્ત્રોમાં ઘોડાઓની સેવા કરતા હતા કોઈક ઘોડાને પાવરો ચડાવતા હતા તો કોઈને ચંદી નીરતા હતા તો વળી કોઈને ત્રો ત્રો કરતા પાણી પાતા હતા વળી કોઈ ઘોડાને ખરેરો કરતા હતા એક સાથે આટલા બધા સ્વરૂપો દરેક ઘોડાની પાસે સ્વામિનારાયણ આ શું તેમને આશ્ચર્ય થયું તેમને થયું કે આજે નહીં ફાવીએ આવતીકાલે રાત્રે જ્યારે સૌ યજ્ઞના ભોજનના અને સભાના કાર્યમાં પ્રવૃત્ત થયા હશે ત્યારે આવીશું તે પ્રમાણે બીજા દિવસની રાત્રિએ તેઓ ઘોડશાળમાં રોજો ઉપાડવા આવ્યા ગઈકાલની રાતની જેમ આજે પણ તેમને દરેક ઘોડા પાસે મહારાજ દેખાયા આ જોઈ તેમની મતી મૂંઝાઈ ગઈ પરંતુ સ્વામિનારાયણ ભગવાન છે એવો તો તેમને ખ્યાલ આવ્યો જ નહીં અનેક રૂપો ધારણ કરી શકે એવા તે જાદુગર છે એવું તેમને લાગ્યું તેઓ નિરાશ થઈ ગયા છતાં તેના સાથીઓને જોબને કહ્યું હવે ફક્ત બે જ દિવસ યજ્ઞના બાકી છે માટે કાલે છેલ્લો પ્રયત્ન કરી લેવો શ્રી હરિએ અહિંસામય યજ્ઞો કરી ત્રેતા યુગના લુપ્ત થયેલા ધર્મનું પુનઃસ્થાપન કર્યું રોજ પોતે સુરતના હરિભક્તોએ નિત્ય નવીન ધરાવેલ જરિયાન પોશાક આભૂષણો ધારણ કરી યજ્ઞશાળામાં પધારતા વેદ મંત્રો સાંભળી પ્રસન્ન થતા યજ્ઞ નારાયણને પરનાળે ઘીની આહુતિ અપાતી તે જોઈ વિશેષ રાજી થતા તેઓ કહેતા પરમાત્મા પ્રગટ હોય ત્યારે યુગના ધર્મો સજીવન થાય અંતરમાં પણ જો અંતર્યામી પ્રગટ થાય તો અંતરમાં પણ સતયુગ ત્રેતા અને દ્વાપરના ધર્મો પ્રગટે તેમનું કાર્ય અંતરના આ અંતર્યામીને જગાડવાનું હતું જે તેમનું શરણું સ્વીકારતા તેમના અંતરનો અંતર્યામી જાગ્રત થતો જ જે એમની અવગણના કરતા તેમનામાં કલિયુગના ધર્મો પ્રગટ થતા હરિ રોજ વેદપાઠી બ્રાહ્મણોની પૂજા કરતા પુષ્પહારથી તેમનું સન્માન કરતા બ્રાહ્મણો પ્રત્યેના શ્રીહરિના અભાવથી બ્રાહ્મણોને પણ પ્રતીતિ થઈ કે જે સાક્ષાત પરમાત્મા હોય તે જ યુગના ધર્મો તથા વર્ણ અને આશ્રમના ધર્મો સ્થાપી શકે યજ્ઞનું કાર્ય નિર્વિઘ્ને ચાલતું હતું સૌના અંતરમાં આનંદ અને ઉત્સાહ હતો ભોજનશાળામાં પણ હજારોની સંખ્યામાં બ્રાહ્મણો દેહનું ભાન ભૂલીને જમતા હતા પૂર્ણાહુતિને હવે ફક્ત બે દિવસ બાકી રહ્યા હતા સોળ દિવસના અખંડ ભોજનથી બ્રાહ્મણો અતિ તૃપ્ત થઈ ગયા હતા રસોઈ કરનારા બ્રાહ્મણો થાક્યા હતા પરંતુ શ્રીહરિ જાતે તેમને નિદ્રામાંથી જગાડીને રસોઈના કામમાં જોડતા વામી બ્રાહ્મણોના મનસૂબા શ્રીહરિના દિગ્વિજયના ડંકા વાગી રહ્યા હતા તેથી ભોજનશાળામાં કામ કરતા વામમાર્ગી બ્રાહ્મણોને થયું કે જો બધું જ નિર્વિઘ્ને પતી જશે તો શ્રીહરિનો દિગ્વિજય થઈ જશે યુગના ધર્મો અને વેદના ધર્મો સ્થપાશે આપણા પંથનું પડી ભાંગશે અને ખાનપાન અને ભોગમાં વિઘ્ન આવશે તેમણે વિઘ્ન નાખવાનું નક્કી કર્યું શ્રીહરિએ યજ્ઞની શરૂઆતમાં જ કહ્યું હતું કે ઘી ખૂટે ત્યારે બ્રાહ્મણોને રજા આપવી એટલે હવે ઘી ખૂટવાડવું લાડવા તળાવમાં નાખી દેવા અને રસોઈનો સામાન વિખેર કરી નાખવો મધ્યરાત્રે ઘીના કુડલા અને ખાંડની ગુણો ઉપાડીને સગે વગે કરી નાખવી જેથી ઘેર ગયા પછી ઘી ખાંડને રોટલી લહેરથી જમી શકાય પરંતુ તેમના આ મનસુબા હરિ જાણતા હતા સવારે રામદાસ સ્વામીએ શ્રીહરીને કહ્યું મહારાજ બ્રાહ્મણો કહે છે કે ઘીના બધા જ કુડલા ખાલી છે જલ્દી ઘી મંગાવી આપો નહીં તો ધમાલ કરીશું આવો મોટો યજ્ઞ આદરીનો ઉપાડ મોટો કર્યો છે પણ સામાનની વ્યવસ્થા તો કરી નથી શ્રીહરી આ સાંભળી રહ્યા તેમણે કહ્યું સ્વામી આ વામમાર્ગી બ્રાહ્મણોની ઉશ્કેરણીથી અમદાવાદના સૂબાએ ઘીના ગાડા આવતા અટકાવ્યા છે છતાં તે બધા જ ગાડા થોડા સમયમાં આવી જશે પરંતુ રામદાસ સ્વામીને તો બ્રાહ્મણોની બૂમાબૂમથી અકળામણ થઈ હતી તેમણે કહ્યું મહારાજ તે તો જ્યારે આવશે ત્યારે આવશે પણ હમણાંનું શું બ્રાહ્મણો બધા જ તોફાને ચડ્યા છે તેમને ખોટું દેખાડવું છે એટલામાં સ્વરૂપાનંદ સ્વામી અને વિષ્ણુદાસ આવ્યા તેમણે મહારાજને કહ્યું જલ્દી પાકશાળામાં પધારો આ બ્રાહ્મણો આપણી લાજ લેવા તૈયાર થયા છે મહારાજે હસીને સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું સ્વામી ઘી ખૂટશે તો તમારી લાજ જશે ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા અરે ગુરુ સાહેબ અપની ક્યાં લાજ જાવે લાજ તો લક્ષ્મીજી કી જાયગી એટલે હરિયે હસીને કહ્યું સ્વામી ચાલો અમે આવીએ છીએ મહારાજ રામદાસ સ્વામીની સાથે ભોજન શાળામાં પધાર્યા ઘીના ખાલી કુડલામાં ઘી છલોછલ ભરેલું દેખાયું રામદાસ સ્વામીએ મહારાજને ઘીના ખાલી પડેલા કુડલા બતાવ્યા બ્રાહ્મણો આ જોઈ અંદર અંદર હાંસી મશ્કરી કરવા લાગ્યા મહારાજે તેમના તરફ જોઈ તેમને પૂછ્યું તમે આ બધા કુડલા ખાલી છે તેની ખાતરી કરી છે એટલે તેમાંનો એક આગળ આવીને બોલ્યો આંધળાને દેખાય તેવી વાત છે તેમાં ખાતરી શું કરવાની હતી ઉપાડીને ઊંધા વાળી જુઓ રામદાસ સ્વામી તેમની અડબંગ ભાષા સાંભળી ગુસ્સે થયા મહારાજે તેમને કહ્યું સ્વામી તમે આ બ્રાહ્મણોને આ કુડલા બતાવો તે ખાલી છે કે ઘીથી ભરેલા છે તેની તેમને ખાતરી થાય રામદાસ સ્વામી આ સાંભળી મૂંઝાયા તેમને તો ખબર જ હતી કે એકે કુડલામાં ઘી નથી છતાં મહારાજના વચનમાં વિશ્વાસ લાવી બે ત્રણ બ્રાહ્મણોના હાથ પકડી તેમને કુડલા પાસે લઈ ગયા તેમણે જોયું તો કુડલા ઘીથી ભરેલા હતા એક બે ત્રણ નહીં પણ બધા જ કુડલામાં ઘી છલોછલ ભર્યું હતું આ જોઈ બ્રાહ્મણો ઝંખવાણા પડી ગયા તેમને ખાતરી થઈ કે સ્વામિનારાયણ જાદુગર છે તેથી પાણીનું ઘી કરી શકે તેમ છે મહારાજે તેમને કહ્યું હવે રસોઈ શરૂ કરો બ્રાહ્મણો મૂંગા બની ગયા રસોઈના કામમાં પ્રવૃત્ત તો થયા પણ બીજો મનસૂબો કર્યો મહારાજ અને રામદાસ સ્વામી ગયા પછી તેઓ અંદરો અંદર કહેવા લાગ્યા રસોઈ તૈયાર કરીને પહેલાં આપણે આપણા માણસોને જમાડી લેવા અને પછી તોફાન કરવું બેઠેલી પંગતે બ્રાહ્મણો ભૂખ્યા ઉઠી જશે અને સ્વામી નારાયણને ગાળો દેશે તેવી ધમાલમાં આપણે આ બધો સામાન લઈને પલાયન થઈ જવું આ સાંભળી સૌ એકબીજાને તાળી દઈને હસવા લાગ્યા તેમણે કહ્યું ખરો લાગ આવ્યો છે મહારાજ ઉતારે પધાર્યા પછી રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામી સુરાખાચર તથા અન્ય કાઠીઓને બોલાવ્યા મહારાજે તેમને કહ્યું આ બ્રાહ્મણોનો મનસુબો બુરો છે ધમાલ કરવાના છે માટે ભોજનશાળામાંથી તેમને યુક્તિપૂર્વક ખસેડીને આપણા બ્રાહ્મણ હરિભક્તોને ભોજનશાળામાં ગોઠવી દો તમામ રસોઈનો કબજો લઈ લ્યો તેઓ તેમના વામમાર્ગી બ્રાહ્મણોને પહેલી પંગતમાં જમાડી દેવાના છે તેમણે હથિયારો છુપાવીને પાસે રાખ્યા છે માટે બરોબર તકેદારી રાખજો આટલું કહીને મહારાજ પોતે સંત મંડળને લઈને પાકશાળામાં પધાર્યા વામી બ્રાહ્મણોના મનસૂબા અધૂરા રહ્યા મહારાજ પધાર્યા એટલે રામદાસ સ્વામી તથા અન્ય સંતો પાકશાળામાં ગયા ત્યાં રસોઈ કરતા બ્રાહ્મણોને કહ્યું મહારાજ પધાર્યા છે અને તમને બધાને દક્ષિણા આપવા ઈચ્છે છે તો બધા બહાર આવો બ્રાહ્મણોએ આ સાંભળી મહારાજ તરફ જોયું મહારાજ પાટ ઉપર બિરાજા હતા તેમની સન્મુખ રૂપિયાના ભરેલા થાળ પડ્યા હતા બ્રાહ્મણોને આ જોઈ ખાતરી થઈ ધીરે ધીરે સૌ મહારાજ પાસે જવા લાગ્યા રસોઈ કરનારા બધા જ બ્રાહ્મણો મહારાજ પાસે આવ્યા એટલે મહારાજે તેમને કહ્યું તમે બધા એક પછી એક અમારી પાસે આવો અને દક્ષિણા લઈ જાઓ એટલે બ્રાહ્મણો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા એટલામાં ત્યાં સુરા ખાચર આવ્યા તેમણે મહારાજને કહ્યું મહારાજ દક્ષિણા તો ભૂદેવોને જમ્યા પછી દેવાય પુણ્ય તેનું છે એમ કહી તેમણે ત્યાં રૂપિયાના ભરેલા થાળ પડ્યા હતા તે બધા ઉપડાવી લીધા બ્રાહ્મણો આ જોઈ રહ્યા વીલે મોએ તેઓ પાકશાળા તરફ જવા લાગ્યા પણ ત્યાં તો તેમણે કાઠીઓની ચોકી જોઈ પાકશાળામાં પિતાંબર પહેરીને સત્સંગી બ્રાહ્મણોએ તમામ રસોઈનો કબજો લઈ લીધો હતો આ જોઈ તેઓ વધુ ઉશ્કેરાયા પરંતુ કાઠી ઘોડેસવારોએ કહ્યું ખબરદાર જો તોફાન કર્યું છે તો અહીં ને અહીં વિંધી નાખશું એમ કહી એમણે બંદૂકોના ભડાકા કર્યા એકી સાથે આટલી બધી બંદૂકોના ભડાકાથી દાણની ભરેલી સોળ કોઠીઓ ફાટી ગઈ વામ માર્ગી બ્રાહ્મણોને લાગ્યું કે હવે બાજી હાથમાંથી સરી ગઈ તેમના મનસુબા અધૂરા રહ્યા એટલામાં મહારાજ ત્યાં પધાર્યા તેમણે બ્રાહ્મણોને કહ્યું ભૂદેવો સાંભળો બ્રાહ્મણો અમને પૂજ્ય છે પરંતુ દારૂ માંસ અને વ્યભિચારમાં રાચતા બ્રાહ્મણોને અમે મ્લેચ્છ કહીએ છીએ તેવા બ્રાહ્મણો જો આવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવા પ્રયત્નો કરે તો તેમને જમાડવામાં જેમ પુણ્ય નથી તેમ તેમને મારવામાં પણ પાપ નથી માટે તમો બધા પંક્તિમાં બેસી જાઓ અમારા બ્રાહ્મણો તમને પીરસ હશે પણ જો કાંઈ તોફાન કરવાની પ્રવૃત્તિ કરી છે તો અમારા આ કાઠીઓ અને કામઠીઓ તમને વીંધી નાખશે મહારાજની આ વીરવાણી સાંભળી બ્રાહ્મણોના હૈયા બેસી ગયા વિઘ્ન કરવાનો હવે કોઈ ઉપાય રહ્યો નથી એમ જાણી તેઓ હતાશ થઈ પંક્તિમાં જમવા બેસી ગયા પછી મહારાજની આજ્ઞાથી સત્સંગી બ્રાહ્મણો ગાડામાં લાડુઓ ભરી બ્રાહ્મણોને પીરસવા લાગ્યા પીરસનારા સાથે ફરતા કેટલાક બ્રાહ્મણોને હાથમાં લાકડીઓ લઈને પંક્તિમાં ફરવાની મહારાજે આજ્ઞા કરી હતી જેથી પંક્તિમાં બેઠેલા વામાચારીઓ તોફાન કરી ન શકે કાઠી ઘોડે સવારો પણ હાથમાં ઉઘાડી તલવાર અને ભાલા લઈને આમ તેમ દોડતા હતા બ્રાહ્મણો સમજી ગયા કે નારાયણે જબરો વ્યૂહ રચી દીધો છે તેમને લાગ્યું કે તે કેવળ જાદુગર જ ન હતા પણ સમય આવે યુદ્ધનો વ્યૂહ રચવામાં પણ નિપુણ હતા લાડુ તો શેરે શેર ઘીના તેમણે જ બનાવ્યા હતા પણ તેમના મનસુબા પાર ન પડ્યા એટલે લાડુ ગળા નીચે ઉતરતા ન હતા મહારાજે કાઠીઓને તથા કામઠીઓને સૂચના આપી દીધી હતી કે જો વામાચારીઓને આવતીકાલની પૂર્ણાહુતિ સુધી રહેવું હોય તો ભલે રહે પરંતુ તેમની આજુબાજુ મજબૂત ચોકી પહેરો રાખજો જેથી કોઈ અનિષ્ટ કરી શકે નહીં સ્વામી નારાયણીય ભક્તિ વામાચારી બ્રાહ્મણોના આસુરી ભાવને દાબીને તેને નષ્ટ કરીને પણ સ્વામિનારાયણ ભગવાનને શુદ્ધ ભાગવત ધર્મનું સંસ્થાપન કરવું હતું તેવી જ રીતે વામમાર્ગી બાબાઓની આખી જમાતને પણ ઝેર કરવી હતી ભાગવત ધર્મના પ્રસ્થાપનમાં જીવનના ઉચ્ચતર મૂલ્યોને વિકસાવવા યુગે યુગે જે જે વિભૂતિઓ પ્રગટી છે તેમણે તેમની યથાશક્તિ કાર્ય કર્યું છે સ્વામિનારાયણ ભગવાને સંપૂર્ણતઃ આ કાર્ય સિદ્ધ કરવા સંકલ્પ કર્યો હતો તેમની દિવ્ય કાર્યશક્તિનો અનુભવ ધીરે ધીરે ગુજરાતમાં જણાવવા લાગ્યો હતો સમાજમાં આ પ્રકારનું શુદ્ધિકરણ કરી તેમને લોકોના જીવનમાં શુદ્ધ ભક્તિભાવ પ્રગટ કરવો હતો સ્વામિનારાયણીય ભક્તિ એટલે કેવળ પ્રેમના ભાવનો આટાટોપ નહીં પરંતુ ધર્મ જ્ઞાન વૈરાગ્યના રંગે રંગાઈને પ્રેમના ભાવો અંતરમાં સ્થિર થાય તે ભાવથી અંતરના અંતર્યામીનો સાક્ષાત્કાર થાય અને બહાર નયનગોચર વર્તતું પ્રગટ ઉપાસ્ય સ્વરૂપ તેમજ અંતરનું સ્વરૂપ એક થાય રોમે રોમમાં તે અંતર્યામી સ્વરૂપનો જ અનુભવ થાય પોતે તે સ્વરૂપમાં ખોવાઈ જાય અને તે સ્વરૂપ જ પોતાના દ્વારા સર્વ પ્રકારે કાર્ય કરે આવી ઉચ્ચતમ ભક્તિનો આદર્શ તેમને સિદ્ધ કરાવવો હતો તે માટે અંદરના અને બહારના અધર્મનો ધ્વંસ કરવો જ રહ્યો તેમાં દયા લાગણી કે પ્રેમની વેવલાશ તે ચલાવી લેતા નહીં મહારાજે બ્રાહ્મણોને નિર્વિઘ્ને જમાડ્યા તેમના બદ આશય ધૂળમાં મેળવી દીધા તેમણે માગેલી રાજ્ય સત્તાની મદદ પણ શ્રી હરિની કાર્યશક્તિ પાસે કામયાબ ન નીવડી પછી મહારાજે તેમને કહ્યું કાલે પૂર્ણાહુતિ છે કાલે સૌને દક્ષિણા આપવી છે તમો સૌ રોકાજો પરંતુ તોફાન કરવાનો સંકલ્પ કરશો તો તમારી બુરી વલે થઈ જશે વામાચારી બ્રાહ્મણોને લાગ્યું કે તેમની બધી બાજી ધૂળમાં મળી ગઈ છે છતાં દક્ષિણાના લોભથી અને કદાચ લાગ આવે તો વિઘ્ન કરવાના ભાવથી તેઓ સૌ રોકાયા શ્રીજી મહારાજે કાઠીઓને તથા કામઠીઓને તેમનું ધ્યાન રાખવા સૂચના આપી દીધી હતી યજ્ઞશાળામાં યજ્ઞની વેદીઓ ઉપર પણ ચોકી પહેરો ગોઠવી દીધો હતો પછી મહારાજ સભામાં પધાર્યા અતિશય કરુણામૂર્તિ મહારાજને આજે સંતોષ હતો આનંદ હતો યજ્ઞ નિર્વિઘ્ન થયો હરિભક્તો આવ્યા સંતો પણ આવ્યા હજારો બ્રાહ્મણોએ બ્રહ્મ ભોજન કર્યું સંતોએ તેમની સેવા કરી છતાં તેમણે તો માધુ કરી ઉપર જ ચલાવ્યું શ્રી હરિને અંતરમાં ગૌરવ થયું કે લોક કલ્યાણનું કાર્ય મારા સંતો કરી શકશે જેમને સ્વાદમાં આસક્તિ નથી ભક્તોની સેવામાં ભાવ છે મારા પ્રત્યે અપૂર્વ ભક્તિ છે અને દેહાભિમાનનું જેમણે નિરસન કર્યું છે તે સંતોજ સમાજને ત્યાગના ભક્તિના ઉન્નત માર્ગે દોરી શકશે આવા સંતોના મુગટમણી તરીકે જે વિભૂતિ પોતાનો આદેશ સાંભળીને પૃથ્વી ઉપર પ્રગટ થઈ હતી જેમના જીવનમાંથી વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ ભાવિકો ભાવ પામવાની પ્રેરણા મેળવવાના હતા તે વિભૂતિને હવે તેમના પરમહંસ વૃંદમાં ભેળવવાનો અવસર આવી ગયો હતો કાલનો દિવસ અપૂર્વ છે મહારાજે નાના ભાઈને બોલાવ્યા તેમને કહ્યું નાના ભાઈ કાલે યજ્ઞની પૂર્ણાહુતિ છે કાલનો દિવસ અપૂર્વ છે કાલે ભાદરાના મૂળજી શર્માને આપણે ભાગવતી દીક્ષા આપવાની છે નાના ભાઈએ આ સાંભળ્યું પણ જાણે સામાન્ય વાત હોય તેમ કહ્યું ભલે મહારાજ તે વ્યવસ્થા કરી દઈશું મહારાજ આ સાંભળી હસ્યા અને ઉતાવળથી પાછા ફરતા નાના ભાઈને કહ્યું શું વ્યવસ્થા આ યજ્ઞ આ વ્યવસ્થા આ લાખ ભક્તોના વૃંદો આ બધું અહીં એકઠું કર્યું છે તે ફક્ત આ પ્રસંગ માટે જ કર્યું છે જેમને દીક્ષા આપવાની છે તેમનું વ્યક્તિત્વ તેમની દિવ્યતા તેમની કાર્યશક્તિ એ બધું તમને સૌને આગળ જણાવશે નાનાભાઈ આમાં કાંઈ ન સમજ્યા પણ તેમને લાગ્યું કે આવતીકાલનો પ્રસંગ કંઈક અલૌકિક છે જોબન પગીને આગળ બોલાવો એટલામાં ત્યાં ઘોડશાળમાં ત્રણ દિવસ સુધી ઘોડા ચોરવાની પ્રવૃત્તિમાં પડેલા અને નિરાશ થયેલા જોબનપગી અને તેમના સાથીઓ આવ્યા સૌ ગુપચુપ પાછળ બેસી ગયા મહારાજના તેમણે દર્શન કર્યા ત્રણ રાત્રિ સુધી મહારાજ જે જરિયાન વસ્ત્રો પહેરી દરેક ઘોડા પાસે દેખાયા હતા તે જ સ્વરૂપ તેમણે સભામાં સિંહાસન ઉપર બિરાજેલું જોયું મહારાજની પણ તેમના ઉપર દ્રષ્ટિ પડી મહારાજે તરત જ નાનાભાઈને કહ્યું નાનાભાઈ જુઓ સભાની પાછળ વરતાલના જોબન પગી અને તેમના સાથીઓ બેઠા છે તેમને આગળ બોલાવો નાનાભાઈ જોબન પગીનું નામ સાંભળી ચમક્યા ચોર અને લૂંટારાનું સરદાર અહીં ક્યાંથી આવળી ઉપાધિ ક્યાંથી આવી પરંતુ મહારાજની આજ્ઞા હતી તેથી તેમની પાસે જઈ તેમને સભામાં આગળ લઈ આવ્યા તેમને જોઈ મહારાજે નાનાભાઈને કહ્યું નાનાભાઈ આમને બધાને ઘી ખાંડ અને લોટના સીધા આપો ત્રણ દિવસના તેઓ ભૂખ્યા છે વળી ઉજાગરા પણ કર્યા છે એટલે થાક અને ભૂખ બંને ભેગા થયા છે નાનાભાઈને આ વાતમાં કાંઈ સમજાયું નહીં એટલામાં જ જોબનને તેના સાથીઓ મહારાજ પાસે આવ્યા પોતાના હથિયારો મહારાજ પાસે મૂકી દીધા અને ગદગદ કંઠે મહારાજની પ્રાર્થના કરી મહારાજ જ્યાં ગુનાઓનું પાપ છૂટે ત્યાં જ અમે પાપ કરવાના કાળા કામો કર્યા પણ અમારી મુરાદ બર આવી નહીં સભા સર્વે જોબનની આ વાણી સાંભળી સ્તબ્ધ થઈ ગઈ આટલા બધા રક્ષકો કાઠીઓ કામઠીવાળા છતાં જોબન અહીં કેવી રીતે પેસી શક્યો જોબનની આંખમાં આંસુ હતા તેણે કહ્યું મહારાજ તમારો રોજો ઘોડો અને કાઠીઓની પાણીદાર ઘોડીઓ ચોરવા અમે ત્રણ ત્રણ રાતના ઉજાગરા કર્યા ઘોડશાળમાં ફર્યા પણ દરેક ઘોડી આગળ આપની મૂર્તિ દેખાણી આમ લાગટ ત્રણ દિવસ બન્યું એટલે અમારી સાન ઠેકાણે આવી અમને લાગ્યું કે આપ ભગવાન છો આજે ભક્ત જોબન જન્મે છે મહારાજ આ સાંભળી હસ્યા મહારાજે કહ્યું જોબન વરતાલમાં કરેલો મનસુબો ફળ્યો નહીં એટલે જોબને તરત જ હાથ જોડી કહ્યું ના મહારાજ મારો તો મનસુબો ન ફળ્યો પણ આપે કહ્યું હતું કે અમે જોબનને છોડવાના નથી તે આપનો મનસુબો આજે ફળ્યો હું આપને શરણે આવ્યો છું પાપના પશ્ચાતાપથી અંતરના આંસુ બહાર આવતા હતા મહારાજે જોબનને પાસે બોલાવ્યો તેમના માથા ઉપર આશીર્વાદનો હાથ મૂક્યો અને કહ્યું જોબન અમે તમારે ઘેર આવીને જમી ગયા હતા તમારા ભાઈ સુંદર પગીને ત્યાં પણ ગયા હતા તમારામાં સંસ્કાર છે મુમુક્ષુતા પણ છે પરંતુ સંઘ અને સંયોગોએ તમારી તામસી વૃત્તિને બહેલાવી દીધી હતી આજે હવે તમારા એ જીવનનો અંત આવે છે જોબન વર્તાલો જે ડાકુ હતો લૂંટારો હતો તે આજે મૃત્યુ પામે છે આજે ભક્ત જોબન જન્મે છે ધર્મ એ ન્યાત જાત કે ઊંચ નીચની ગણના કરવાનો વાડો નથી જોબનનું આ પરિવર્તન સભા સ્તબ્ધ બનીને જોઈ રહી જેના નામની હાક વાગતી કલકત્તા સુધી જેનું તીર ચાલતું જેણે ત્રાસ વર્તાવવામાં બાકી રાખી ન હતી તે જોબને આજે ભગવાન સ્વામી નારાયણનું શરણું લીધું છે મહારાજ તેની સામે કરુણાદ્ર દ્રષ્ટિથી જોઈ રહ્યા મહારાજે તેને કહ્યું જોબન તમે શરણે આવ્યા એટલે અમને આનંદ થયો પરંતુ તમારો આ ધંધો તમારો સ્વભાવ બધું જ છોડી દેશો તો જ અમે તમને અપનાવીશું ધર્મ એ જ્ઞાતજાત કે ઊંચ નીચની ગણના કરવાનો કોઈ વાડો નથી પરંતુ માનવીના હૃદયને શુદ્ધ કરી તેને ઉન્નત કરવાનું એક સાધન છે તમે આજે કંઠી પહેરો અને કાલથી તમારા ધંધા ચાલુ રાખો તો ધર્મ તમને કાંઈ સહાય નહીં કરી શકે જોબનનું અંતર બોલતું હતું જોબન મહારાજની આ મધુર વાણી સાંભળતો હતો તેની આંખ સામે તેણે અત્યાર સુધીના જીવનમાં કરેલા કાળા કૃત્યોની ઝાંખી થવા લાગી તેને ધ્રુજારી છૂટી ગઈ તે મહારાજના પગમાં પડી ગયો બે પગ પકડીને તેણે પ્રાર્થના કરી પ્રભુ આપની જે આજ્ઞા હશે તે પ્રમાણે જ કરીશ હવે બધું જ છોડ્યું આપના ચરણમાં આ માથું મૂકી દીધું આજે ઉગરવાનો વખત આવ્યો છે તો મહારાજ હવે આ પતિતની અધમની આપ રક્ષા કરો મને શરણે લ્યો મહારાજે જાણ્યું કે જોબનનું અંતર બોલતું હતું તેની વાણીમાં પરિતાપ હતો તેમણે તરત જ તેનો હાથ પકડ્યો તેમાં જળ મૂક્યું મંત્ર આપ્યો અને પંચવ્રત પાળવાની દીક્ષા આપી જોબન મહારાજની કરુણાથી કૃતકૃત્ય થઈ ગયો તેના સાથીઓએ પણ એક પછી એક આ વ્રત લીધા મહારાજે તેમને કહ્યું સાંભળો જોબન આજથી દારૂ માટી ચોરી અને વ્યભિચારનો ત્યાગ કરવો કોઈને વટલાવવા નહીં અને તમારે પણ વટલાવું નહીં જોબનને લાગ્યું કે આ પ્રભુની કેટલી કરુણા આ પાંચ વ્રતના પાલનથી જ જો જીવનનું શુદ્ધિકરણ થઈ પરમાત્માના સ્વરૂપને અંતરમાં પ્રગટ કરવાની સાધનાની સિદ્ધિ થાય તો તે સાધન શરૂ કરી દેવું મોટા મોટા ઋષિ મુનિઓ તેમના હજારો વર્ષોના તપથી પણ જે સિદ્ધ ન કરી શક્યા તે સિદ્ધિ આ ભગવાનની આજ્ઞાથી આ સાધનાથી થઈ શકે તે કેટલી કરુણા કેટલી દયા તેણે કહ્યું મહારાજ હવે શિર સાટે આ નિયમો પાળવાના આપના નામનો જાપ કરવાનો અને આપની મૂર્તિનું સ્મરણ કરવાનું મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા મોટા મોટાઓને પણ મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા થવામાં આશંકાઓ થતી હતી જ્યારે જોબનનું સંસ્કાર ધન જોર કરી ગયું અંતરના કમાડ ઉઘડી ગયા અને મહારાજનું સ્વરૂપ ઓળખાઈ ગયું લોકોને લાગ્યું કે આનાથી બીજું કયું મોટું ઐશ્વર્ય હોઈ શકે પ્રભાતગરને મહારાજના સ્વરૂપનો નિશ્ચય થાય છે તે જ દિવસે ઠીકરિયા ગામના પ્રભાતગર બાબા ત્યાં આવ્યા હતા પોતે અત્યંત મુમુક્ષુ હતા અને ભગવાન ખોળવા માટે જ તીર્થોમાં તથા ગામો ગામ ફરતા હતા ફરતા ફરતા તેઓ વાકળ દેશમાં રણુ ગામે આવ્યા ત્યાં તળાવ ખોદાતું હતું તેમાં તે પણ સેવા કરતા હતા એટલામાં તેમણે ત્યાંથી ડમણિયું ઉતાવળથી પસાર થતા જોયું એટલે તે તરત જ દોડ્યા અને ડમણિયાને ઊભું રાખ્યું તેમાં બેઠેલા ગામના પટેલ તુલસીદાસભાઈ તથા લલ્લુભાઈએ તેમને પૂછ્યું બાવાજી કેમ ડમણિયું ઊભું રખાવ્યું ત્યારે તેણે હાથ જોડીને કહ્યું માફ કરજો પણ આટલી ઉતાવળથી તમે જઈ રહ્યા છો એટલે મને લાગ્યું કે કાંઈ અગત્યના કામે જતા હશો તેથી આપ કયા કામે જાઓ છો તે પૂછવું છે આ સાંભળી તુલસીભાઈએ કહ્યું ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ મોટો યજ્ઞ કરાવે છે ત્યાં અમે જઈએ છીએ અમારે ઉતાવળ છે કારણ કે એક બે દિવસમાં તો યજ્ઞની પૂર્ણાહુતિ થઈ જશે એટલે પ્રભાતગરે કહ્યું મને આપ સાથે લઈ જશો તુલસીભાઈએ તરત જ કહ્યું બેસી જ જાઓ આવા શુભ કામમાં તો સંઘ લઈને જવું જોઈએ પ્રભાતગર રાજી થઈ ગયા અને તરત જ ડમણિયામાં બેસી ગયા તેઓ ડભાણ પહોંચ્યા ત્યારે મહારાજ સભા સ્થાનમાં બિરાજમાન થયા હતા જોબનનું પરિવર્તન થઈ ગયું હતું સભા આ આશ્ચર્યમય ઘટનાથી અને મહારાજની દિવ્યતાથી આશ્ચર્યવત બની ગઈ હતી તે સમયે રણુનો સંઘ આવ્યો સભામાં આગળ જવા માટે તો તસું જેટલી પણ જગ્યા ન હતી તેથી તેઓ મહારાજના દર્શન કરતા પાછળ બેસી ગયા પ્રભાતકર બાબાને મહારાજના દર્શન કરતાં જ અપાર શાંતિ થઈ ગઈ ભગવાન ભેટ્યાનો તેમણે આનંદ અનુભવ્યો પરંતુ તેના ચંચળ મને તરત જ સંકલ્પ કર્યો એમણે ઓઢેલી ધડકી મને પ્રસાદી રૂપે આપે તો હું કૃતાર્થ થઈ જઉં એમને તો બીજી ધડકીઓ આપનારા ઘણા મળી રહેશે મહારાજે તેમનો સંકલ્પ જાણ્યો પાછળ ઊભેલા પાર્ષદને કહ્યું જુઓ પણ એ એકદમ છેલ્લે બેઠેલા બાવા છે જટાધારી છે તેમનું નામ પ્રભાતગર છે તેમને અહીં મારી પાસે લાવો પાર્ષદ તરત જ સભામાંથી માર્ગ કરતો કરતો બાવાજી પાસે ગયો બાવાજીને તેમનું નામ પૂછ્યું પછી કહ્યું તમને મહારાજ બોલાવે છે પ્રભાતગરને આ સાંભળી આશ્ચર્ય થયું તે તરત જ ઉઠ્યા મહારાજ પાસે ગયા બે હાથ જોડી પગે લાગ્યા મહારાજે તેને કહ્યું પ્રભાતગરજી ટાઢ ઘણી છે અને તમારા શરીર ઉપર બીજું વસ્ત્ર નથી તો આ ધડકી તમે રાખો આ સાંભળી પ્રભાતગરજી દિગ્મૂટ બની ગયા તેમણે હાથ જોડી કહ્યું ના મહારાજ આપની ધડકી મારાથી કેમ લેવાય મહારાજે હસીને કહ્યું આ તો પ્રસાદી કહેવાય વળી અમને તો આપનારા બીજા ઘણા મળી રહેશે માટે તમે રાખો એમ કહી મહારાજે ધડકી તેમને ઓઢાડી દીધી પ્રભાતગરને મહારાજના સ્વરૂપનો નિશ્ચય પાકો થઈ ગયો અનાદિ બ્રહ્મને ભાગવતી દીક્ષા અપાય છે પોષ સુદ્ધ પૂનમનો માંગલિક દિવસ એ આ યજ્ઞની પૂર્ણાહુતિનો દિવસ હતો યજ્ઞમાં નારિયેળ હોમાય પછી મહારાજની પૂજાનો કાર્યક્રમ રાખ્યો હતો દેશ દેશના હરિભક્તો વિવિધ ભેટો લઈને આ અનુપમ અવસરનો લ્હાવો લેવા તૈયાર થઈ ગયા હતા કેટલાક સોના ચાંદીના વાસણો લાવ્યા હતા કેટલાક સુવર્ણના અને મોતીના આભૂષણો લાવ્યા હતા તો વળી કેટલાક મહારાજ માટે વિવિધ પ્રકારના સોનેરી તારથી શોભતા વસ્ત્રો પાઘ વગેરે લાવ્યા હતા કેટલાક સુવર્ણ તથા રૂપાની મુદ્રાઓ લાવ્યા હતા કેટલાક તાંબા પિત્તળના વાસણો પણ લાવ્યા હતા મહારાજ તેમનો સૌનો ભક્તિભાવ જોઈ અત્યંત પ્રસન્ન થયા તેમણે નાના ભાઈને બોલાવ્યા અને કહ્યું તમને ગઈકાલે સૂચના આપી હતી તે પ્રમાણે ભાદરાના મૂળજી શર્માને અહીં લઈ આવો તેમને ભાગવતી દીક્ષા આપવાને માટે જ આ પ્રસંગ અમે યોજ્યો છે મહારાજની આ નવીન વાત સાંભળી સૌ આશ્ચર્ય પામી ગયા આ મૂળજી શર્મા કોણ છે જેમને દીક્ષા આપવા માટે જ મહારાજે આવો મહાયજ્ઞ યોજ્યો હતો એટલામાં મૂળજી શર્મા શિખા વર્જિત મુંડન કરાવી સફેદ વસ્ત્રો ધારણ કરી ત્યાં આવ્યા મહારાજે તેમને પોતાની બાજુમાં જ પાટલા ઉપર બેસાડ્યા સૌ સ્થિર નેત્રે આ દર્શન કરી રહ્યા સંપ્રદાયમાં ઘણા સંતોને મહારાજે દીક્ષા આપી હતી પરંતુ આવો મહાસમારંભ યોજી અપાર માનવ સમૂહ વચ્ચે વેદવિધિપૂર્વક મહારાજ જે આ મૂળજી શર્માને દીક્ષા આપી રહ્યા છે એવા તે કોણ છે મહારાજ સૌના અંતરનો આ ભાવ જાણી ગયા તેમણે તેમની આતુરતાનો અંત લાવવા બે હાથ ઊંચા કરીને સભાને સંબોધતા કહ્યું સાંભળો સંતો હરિભક્તો આજે અમે આ સમારંભમાં આ મૂળજી શર્માને દીક્ષા આપીએ છીએ હાલારમાં ભાદરા ગામના તે બ્રાહ્મણ છે દેખાવમાં સામાન્ય લાગે છે પણ તે સ્વયં અમારું અક્ષરધામ છે રૂપે તે અમોને તથા અનંત કોટી મુક્તોને ધારી રહ્યા છે અને મૂર્તિમાન રૂપે તે અમારી અખંડ સેવામાં છે જેવા અહીં છે તેવા જ અક્ષરધામમાં પણ અમારી સમીપે અમારી સેવામાં છે જે અનંત કલ્યાણકારી ગુણોથી શોભાયમાન છે અને છતાં ગુણથી પર છે જે સર્વકર્તા છે છતાં અકર્તા છે જે સગુણ છે અને નિર્ગુણ પણ છે જે ત્રણ ગુણોથી પર દિવ્ય ગુણાતીત સ્થિતિમાં જ સદા રહે છે અમારા સ્વરૂપનું તેમને યથાર્થ જ્ઞાન છે તેમના થકી જ અમારા સ્વરૂપનું જ્ઞાન પ્રવર્તશે એટલું કહીને મહારાજે ભાગવતી દીક્ષાની સર્વવિધિ બ્રાહ્મણો પાસે કરાવી પછી મહારાજે કહ્યું આ મૂળજી શર્માની ત્રિગુણાતીત સ્થિતિ છે તેથી અમે તેમનું નામાભિધાન ગુણાતીતાનંદ એવું કરીએ છીએ તેમની પ્રતિષ્ઠા સારા વિશ્વમાં પ્રસરી જશે મહારાજની વાણીનો પ્રવાહ જોરદાર હતો તેમને હજુ ઘણું કહેવું હતું પરંતુ તેમને લાગ્યું કે આ અક્ષરધામ સ્વરૂપ નવ દીક્ષિત શ્રી ગુણાતીતાનંદ સ્વામીને તેમના યથાર્થ સ્વરૂપમાં ઓળખવાની દ્રષ્ટિ હજુ તેમના અનુયાયીઓમાં આવતા સમય લાગશે કારણ કે હજુ પોતાના સર્વોપરી સ્વરૂપને યથાર્થ ઓળખવામાં ઘણાની મતી મૂંઝાઈ જાય છે અધોર્ધ્વ અને પ્રમાણે રહિત એવા દિવ્ય અક્ષરધામની વાત અતિ મહાન છે અને મનુષ્યની બુદ્ધિ અતિ અલ્પ છે એ સુમેળ જ્યારે એ બ્રહ્મના સંબંધે બ્રહ્મરૂપ થવાય ત્યારે જ થાય સમગ્ર સભા આ નવ દીક્ષિત યુવાન તરફ જોઈ રહી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ નીચી દ્રષ્ટિએ મહારાજની વાણી સાંભળી રહ્યા હતા મુનિનું આગમન એવામાં મહારાજની દ્રષ્ટિ થોડે દૂર બેઠેલા એક યુવાન ઉપર પડી યુવાન સ્થિર નેત્રે મહારાજ તરફ જોઈ રહ્યો હતો મહારાજે પાસે ઉભેલા સેવકને કહ્યું પેલો છેલ્લો બેઠેલો જે યુવાન છે તેને મારી પાસે લઈ આવો મહારાજની આજ્ઞા પ્રમાણે પાર્ષદ દૂર બેઠેલા યુવાન પાસે ગયો તેના નેત્રો હજુ મહારાજ તરફ સ્થિર જ હતા પાર્ષદે તેને હલાવ્યો છતાં તેની દ્રષ્ટિ મહારાજની મૂર્તિ તરફથી હઠી નહીં પાર્ષદે તેને ફરી હલાવ્યો અને તે યંત્રવત્ત ઊભો થયો પાર્ષદે તેને કહ્યું તમને મહારાજ બોલાવે છે તે ચાલ્યો મહારાજ તરફ તેની ગતિ પણ યંત્રવત જ હતી તેની દ્રષ્ટિ મહારાજના સ્વરૂપમાં સ્થિર જ હતી તે મહારાજ પાસે આવ્યો મહારાજના ચરણાર વિંદમાં સાષ્ટાંગ પ્રણિપાત કર્યા મહારાજે તેને માથે બે હાથ મૂક્યા આ દિવ્ય સ્પર્શથી તે કોઈ દિવ્ય અવસ્થામાં જાગ્રત થઈ સ્થૂલ ભાવમાં આવ્યો તેની આંખમાંથી અશ્રુ ચાલ્યા જતા હતા હાથ જોડી તેણે કહ્યું પ્રભુ કેટલાય સમયની શોધને અંતે આજે આપને પામ્યો છું બદ્રિકાશ્રમમાં જે નારાયણના દિવ્ય સ્વરૂપના મને દર્શન થયા તે જ સ્વરૂપના દર્શન મને આજે આપના સ્વરૂપમાં થયા છે સાક્ષાત નારાયણ છો તો કૃપા કરી મને સ્વીકારો હું આપને શરણે આવ્યો છું મહારાજના બંને હાથ હજુ તેના મસ્તક ઉપર જ હતા મહારાજે તેને કહ્યું અમે પણ તમારી જ રાહ જોતા હતા તમે આવ્યા હજુ પણ ભારતભરના ખૂણે ખૂણે જ્યાં જ્યાં વિભૂતિઓએ અવતાર ધારણ કર્યા છે તે બધા અહીં આવી રહ્યા છે ભાગવત ધર્મના સ્થાપન અને પ્રસારણ માટે અમારે અભૂતપૂર્વ આધ્યાત્મિક ઇતિહાસ સર્જવો છે લાખો મોમુક્ષીઓનું આત્યંતિક કલ્યાણ કરવું છે યજ્ઞની પૂર્ણાહુતિ બ્રાહ્મણોએ મહારાજ પાસે વેદોક્ત વિધિથી હોમ કરાવ્યો નારિયેળ હોમાવ્યું અને યજ્ઞની પૂર્ણાહુતિ ધામધૂમથી થઈ હરિભક્તોએ મહારાજનું પૂજન કર્યું પૂજા શેઠે મહારાજને સુવર્ણના બાજુ બંધ ધરાવ્યા અન્ય હરિભક્તોએ પણ આ પ્રસંગે જાણે મહારાજને સર્વસ્વ અર્પણ કરી દઈએ એવી ભાવનાથી પોતાની શક્તિ કરતાં પણ વધુ ભેટ કરી સુદામાના તાંદુલ અને વિદુરજીની ભાજીના દાન શાસ્ત્રમાં લખાઈ ગયા પરંતુ અહીં તો એવા કંઈક સુદામાઓ અને વિદુરો મહારાજ પ્રત્યેની ભક્તિના પ્રવાહમાં ખેંચાયા હતા તેમની ભેટથી મહારાજ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા ડભાણનો યજ્ઞ હવે પૂરો થયો હરિભક્તો આવ્યા તેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું સંતો આવ્યા સેવા કરી બ્રાહ્મણોને મિષ્ટ ભોજનો જમાડ્યા અને પોતે કેવળ ભિક્ષાથી જ ચલાવ્યું અમારા ધામરૂપ બ્રહ્મ જે આ મૂળજી શર્મા તેમને ભાગવતી દીક્ષા આપી ગુણાતીતાનંદ નામાભિધાન કર્યું અને એ રીતે ભાગવત ધર્મના પાયા આજે ઊંડા નાખ્યા આ નવયુવાન આવ્યા તે પણ ભવિષ્યમાં સંપ્રદાયના ગ્રંથો રચશે અને સંપ્રદાયનો વિસ્તાર કરશે એમ કહીને પછી મહારાજે શ્રીપાદ પૂર્ણાનંદ સ્વામીના ભાઈ કુબેરને મહારુદ્રમાં પૂજેલા ચાંદીના મહાદેવ આપ્યા શુક્લ પુરુષને શ્રીફળ આપ્યું અને ઉમરેઠના અનોપરામ તથા નરભેરામને મહારાજ પ્રસન્નતાપૂર્વક ભેટ્યા અને આશીર્વાદ આપ્યા ડભાણના યજ્ઞના દર્શન આધોઈના કર્ણીબાને થાય છે આવા અપૂર્વ મહાયજ્ઞમાં જે જે હરિભક્તો આવી ન શક્યા તેમને મહારાજે તેમને ઘેર દર્શન આપ્યા અને તેમની ઉદાસીનતા ટાળી દીધી કચ્છમાંથી ગુજરાત આવતા આધોઈમાં રાયધણજીના ભાઈના પત્ની કર્ણીબાને મહારાજે કહેલું કે તમને ડભાણની લીલાના અહીં દર્શન થશે કર્ણીબાની વૃત્તિ તો મહારાજના આ દર્શનથી ડભાણમાં પહોંચી ગઈ હતી તેવી સ્થિતિમાં તેને મહારાજના જ સંકલ્પો થતા હતા યજ્ઞના દિવસો દરમિયાન તે કામથી પરવારી મેળા ઉપર ગયા ત્યાં તેમણે પલંગ ઉપર મહારાજને પોઢેલા જોયા તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં થોડીવાર પલંગની આજુબાજુ સ્વામી નારાયણનો મંત્ર જાપ કરતા તેણે પ્રદક્ષિણા કરી એટલામાં મહારાજ જાગી ગયા પંચાંગ પ્રણામ કરી તેણે પૂછ્યું પ્રભુ આપ અહીં ક્યાંથી મહારાજ હસ્યા પછી કહ્યું અમે ડભાણથી આવ્યા છીએ રાયધણજી કાંઈક કામે રોકાઈ ગયા છે તેથી આજકાલમાં આવી જશે પછી કર્ણીબાએ મહારાજ માટે થાળ કર્યો મહારાજ જમ્યા બે દિવસ મહારાજ ત્યાં રહ્યા પછી કહ્યું કરણીબા રાયધણજી તો હજુ ન આવ્યા માટે અમે હવે જઈશું એમ કહીને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા થોડા દિવસ પછી રાયધણજી જ્યારે આધોએ આવ્યા ત્યારે કર્ણીબાએ તેમને મહારાજ પધાર્યા હતા તે વાત કરી તે સાંભળી રાયધણજીને આશ્ચર્ય થયું તેણે પૂછ્યું ક્યારે મહારાજ પધાર્યા હતા કર્ણીબાએ વાર અને તિથિ કહ્યા એટલે રાયધણજીએ કહ્યું તે દિવસે તો મહારાજ ડભાણમાં જ બિરાજતા હતા પરંતુ તમારો ભાવ હતો એટલે બીજા સ્વરૂપે મહારાજ પધાર્યા અને તમને દર્શન દીધા સુરતમાં ડભાણની દિવ્ય લીલાના દર્શન સુરતના ભિખારીદાસની પુત્રીને પણ સુરતમાં જ ડભાણમાં મહારાજે કરેલી દિવ્ય લીલા યજ્ઞ વગેરેના દર્શન થયા વસોના દાદા દવે ડભાણ આવ્યા હતા તે સાથે તેમની પુત્રી જમુના અને પુત્ર ઈશ્વર પણ હતા પરંતુ પૂર્ણાહુતિના દિવસે અત્યંત ભીડને લઈને જમુના યજ્ઞશાળામાં જઈ ન શકી અને ઉતારે જ રોકાણી તેની વૃત્તિ તો મહારાજના સ્વરૂપમાં જ હતી તેને મહારાજે પૂર્ણાહુતિની તમામ વિધિના દર્શન કરાવ્યા સોરઠના હરિભક્તોને દિવ્ય દર્શન સોરઠમાંથી સોરઠના હરિભક્તોનો સંઘ પણ નીકળ્યો હતો તેમાં મયારામ ભટ્ટ પર્વતભાઈ વગેરે હતા રસ્તામાં તેમને મહારાજના દર્શન થયા બધા જ હરિભક્તો હર્ષ વિભોર બની ગયા મહારાજને દંડવત પ્રણામ કર્યા પછી પૂછ્યું મહારાજ આપ એકાએક અહીં ક્યાંથી મહારાજે કહ્યું ડભાણના યજ્ઞમાંથી આવીએ છીએ અને માણાવદર જઈએ છીએ એટલું કહીને મહારાજે ઘોડી દોડાવી મૂકી સંઘ ત્યાંથી જ પાછો વળ્યો માણાવદર સૌ આવ્યા અને મહારાજની તપાસ કરી ત્યારે ત્યાંના હરિભક્તોએ કહ્યું મહારાજ તો અહીં આવ્યા જ નથી ડભાણમાં યજ્ઞ ચાલે છે ત્યાં મહારાજ બિરાજે છે હરિભક્તોને થયું કે મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા જે જે હરિભક્તોને દર્શનની તાલાવેલી હતી મહારાજના સ્વરૂપમાં જેની વૃત્તિ જોડાઈ ગઈ હતી તેમને સૌને મહારાજે દર્શન આપી તેમના મનોરથ પૂરા કર્યા ડભાણમાં મહારાજે મહાન યજ્ઞ નિર્વિઘ્ને પૂરો કર્યો અસુરોએ કરવા ધારેલા ઉપદ્રવો ઉડાવી દીધા તેમને ધૂળ ચાટતા કરી દીધા હજારો બ્રાહ્મણો ભાવપૂર્વક બ્રહ્મભોજન જમ્યા અને સહજાનંદ સ્વામીની જય ઘોષણા કરી વેદગ્ન બ્રાહ્મણોને પણ શ્રીજી મહારાજની પ્રતિભા ઐશ્વર્ય અને કરુણાથી ભરપૂર કાર્યોથી પ્રતીતિ થઈ કે વેદકાળના સમયનું હવે પુનરુત્થાન શરૂ થયું છે અસુરાંશનો નાશ થતો જાય છે મહારાજ તો સત્ય સંકલ્પ હતા તેથી તેમના કાર્યની ફળસિદ્ધિ નિશ્ચિત જ હતી મહારાજે આ સંપ્રદાયની વેદોક્ત પ્રણાલીકા આચારશુદ્ધિ અને સર્વોપરી ઉપાસનાનો ભક્તિ માર્ગ સ્થાપી ત્રિપથનો સમન્વય કરી મુમુક્ષુઓ માટે મોક્ષનો માર્ગ ખુલ્લો કરી દીધો